ઉપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશે તારિણે જય શ્રી કૃષ્ણ ચેતન પ્રભો નિત્યાનંદ જય રાધા માધવ
Krishna, Hare Krishna, 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 Hare Hare, Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, 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 Hare Hare, Rama, Rama, Hare Hare, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Hare Krishna. Swagatam ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ મહાનુભાવો, આજે કાંતમ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો શ્રીમદ ભાગવત જે છે ભગવાનની અનંત ગુણાવલીનો વિષય છે, પણ ત્રણ દિવસમાં ગાગરમાં સાગર જેવું કામ આપણે કરવાનું છે. ભાગવતના જે મહત્વપૂર્ણ વિષયો છે, જે મહત્વપૂર્ણ શ્લોકો છે, એમાંથી કોઈ એકાદ વિષયની ચર્ચા આપણી સમય મર્યાદામાં કરશું આપણે, કારણ કે સાત દિવસમાં પણ ભાગવત કહેવું પર્યાપ્ત નથી, અને કદાચ અતિશયોક્તિ નથી તો સાત જન્મ પણ પર્યાપ્ત નથી. ગોસ્વામીજી કહે છે, હરિ અનંત હરિ કથા અનંત, ભગવાનની સમાન ભગવાનની કથા પણ અનંત છે. અને એનું પ્રમાણ છે કે આજથી 5000 વર્ષ પૂર્વ શ્રી વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતને પુસ્તકનું રૂપ આપવામાં આવ્યું, અને એ 5000 વર્ષોથી આ પૃથ્વી ઉપર કથાઓ ચાલે છે, હજી સુધી પરિપૂર્ણ થઈ, અને આવવાવાળા સમયમાં પણ કદાચ જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી કથાઓ ચાલતી રહેશે, છતાં પણ આ રસનો ક્યાંય અંત નથી. એટલે ભાગવત જે છે ને એ રસમાં લયમ છે, રસ સમુદ્ર છે, અને એમાંથી એક બિંદુનું આસ્વાદન કરવાનું છે. પણ એ બિંદુ પણ છે ને બહુ મહત્વપૂર્ણ છે. જેમ દરિયા કિનારે આપણે જઈએ અને દરિયા કિનારે જઈએ એ દરિયામાંથી એક પાણીનો બુંદ ઉઠાવીને આપણી જીહવા ઉપર મૂકીએ એટલે સંપૂર્ણ દરિયાની ખારાશનો અનુભવ થઈ જાય કે આ દરિયો કેટલો ખારો છે.
આખા દરિયાને પીવાની જરૂર નથી. એમાં શ્રીમદ ભાગવત એવી વિષય વસ્તુ છે કે એનો એક શ્લોક એ સંપૂર્ણ ભાગવતનું આસ્વાદન કરાવે છે. અને એટલા માટે આમાં નિત્ય નિત્ય નવા નવા ભાવ, નવો નવો રસ પ્રગટ થાય છે. કારણ કે ભગવાનમાં અનંત ગુણ છે અને પ્રતિદિન ભગવાનમાં નવા નવા ગુણ પ્રકટ થતા રહે છે. જેવા ગુણ પ્રકટ થશે એ પ્રમાણે ભગવાન લીલાઓ કરે છે. અને એટલા માટે ભગવાનની લીલાઓની ક્યાંય સમાપ્તિ નથી. અને ભક્તો માટે આ સૌથી આનંદ અને સુખ આપવા વાળી વસ્તુ છે. ક્યારેક ક્યારેક લોકોના મનમાં એવું થાય કે આટલી બધી કથાઓ થઈ ગઈ છે, આટલી બધી કથાઓ થઈ રહી છે, કથાઓની શું જરૂર છે. પણ સામાન્ય વ્યક્તિ ક્યારેય નહીં સમજી શકે કે કથા શા માટે છે. ભક્ત માટે તો જીવન છે કથા. એકવાર ભગવાન વગર કોઈ ભક્ત જીવી શકે પણ કથા વગર નહીં જીવી. એ તો પ્રેમી બને તો ખબર પડે. નહીતર ઘણા લોકોના મનમાં થાય એના એ શ્લોકો છે, એની વાતો છે, પછી વારંવાર એકની વાત શું કામ. પણ જ્યારે કોઈ ભગવત ભક્ત બને ને ત્યારે કથાના સહી મર્મને સમજે છે, કથાના સહી રસને સમજે છે. જેવી રીતે એક ભ્રમર, એને ફૂલમાંથી રસ મળે અને આપણે એ ફૂલને કાચે કાચું ખાઈએ તો આપણને તુરું લાગે છે, સ્વાદ નથી એમાં. પણ વાસ્તવમાં ફૂલમાં રસ છે, પણ એ રસને પ્રાપ્ત કરવા માટે કોઈ ભ્રમર બનવું પડે, યોગ્યતા કેળવવી પડે છે. એમ કથા જે છે એનો વાસ્તવિક રસ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ ભગવાનના ભક્ત બનવું પડે છે. થોડો એવો ભગવાનમાં પ્રેમ હોય તો કથામાં આનંદ આવે, રસ આવે, અને નહીતર પછી ઊંઘ આવે. અને એમાં તો કઈ બાધા નથી અને સુવાની કોઈ નાઈ નથી. અમારા કાંતમ પરિવાર એટલી સુંદર વ્યવસ્થા કરી છે, તમે સુખથી સુવો તોય કઈ ટેન્શન નથી. અને કથામાં સુવાની મહિમા છે. તમને કદાચ એવું લાગતું હોય કે ના, અત્યાર સુધી તો બધા ના પાડતા હતા ભાઈ કથામાં સુવું જોઈએ. નહીં, કથામાં સુવું એક અપરાધ છે. પણ આપણે સુઈ જઈએ તો એમાં બહુ વાંધો નથી. હું કામ, કારણ કે આજે કથામાં સૂતા છીએ ને તો ક્યારેક જાગશું, અને જ્યારે જાગશું ને ત્યારે સીધા ભગવાનના ચરણમાં જાગશું. કારણ કે એ તમારી બહુ મોટી યોગ્યતા છે કે તમે અહીં આવીને બેઠા છો. નહીં તો રસ ન હોય એ માણસ કહી દે ને મારે કામ છે, હવે અહીં કઈ જવાની જરૂર નથી. કથાઓ તો એટલી બધી ટીવીઓમાં આવે છે, સાંભળી લેશું ક્યાંક ને ક્યાંક. તો જ્યારે સુત ગોસ્વામી કથા કહી રહ્યા છે નૈમિષારણ્યમાં, એ સમયે એક પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થયો, કથાનો અધિકારી કોણ છે. કારણ કે એ પ્રસંગ આપણને ખ્યાલ છે કે સુખદેવ ગોસ્વામી જ્યારે કથા કહેતા હતા અને દેવતાઓ અમૃત લઈ અને ત્યાં ઉપસ્થિત થયા, સુખદેવજીએ ના પાડી દીધી કે ભાઈ તમે કથાના અધિકારી નથી, એટલે તમે નીકળો. કેમ? કારણ કે દેવતાઓ અમૃત પરીક્ષિત મહારાજને આપી અને કથામૃત લેવા ચાહતા હતા. સુખદેવજીના આ સોદો મંજૂર નહોતો. એટલે સુખદેવજીએ કીધું કે મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે ને એ બાઉન્ડરીથી બહાર નીકળી જાવ. અનધિકારી હતા અને એટલે કથામાં ન બેસવા દીધા. તો આપણા મનમાં એક પ્રશ્ન છે, આપણે અધિકારી છીએ?
આપણે તો આવીને બેઠા છીએ, દેવતાઓનો ચાન્સ નથી, આપણો છે કે નહીં? આ પ્રસંગ અનુસાર જોઈએ તો લગભગ તો આપણે બધા ફેલ થઈ જશું, પણ વાસ્તવિકતા એ છે કે કથાની અંદર અધિકાર કે અનધિકાર જેવું કાંઈ હોતું નથી. કથામાં આવીને કોઈ પણ વ્યક્તિ બેસી શકે. આમ એ સુખદેવજીની સભામાં હજારો હજારો લોકો બેઠા હતા, એને કોઈને ના ન પાડી સુખદેવજી, કેવલ દેવતાઓને ના પાડી. શું કામ? બુદ્ધિ લગાવી આવ્યા. ભગવાનના કથામૃતની તુલના એ સ્વર્ગના અમૃત સાથે કરી છે. મેં કીધું ને, યોગ્યતા ન હોય ને ત્યાં સુધી કિંમત ન સમજાય, અને જ્યાં સુધી કિંમત ન સમજાય ને ત્યાં સુધી એનું મહત્વ ન હોય. કથાની શું કિંમત છે એ પરીક્ષિત મહારાજને પૂછો તો ખબર પડે. 7 દિવસમાં જવાનું હતું, અને એ જ ભગવત કથાથી 7મા દિવસે ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયું. એ કથાની સાચી મહિમા જાણે છે. અને અહીંયા કથાઓના જે વ્યાપાર છે, માયિક બુદ્ધિથી ભાગવતને પણ જે માયિક વસ્તુ સમજે છે, એટલા માટે આ કથા જે છે એના વાસ્તવિક ફળથી લોકો વંચિત રહે છે. કથાનું ફળ છે ભગવાનના ચરણોમાં પ્રીતિ થાય, ભગવાનના ચરણોમાં પ્રેમ જાગે. પણ વક્તા અને શ્રોતા બે માયાથી બંધાયેલા હોય પૂર્ણ રીતે, અને કથાનો ઉદ્દેશ્ય કેવળ મનોરંજન હોય, ત્યારે એ કથા ફળ નથી આપતી, એ વિપરીત દિશામાં લઈ જાય છે. એટલા માટે ભાગવતનું શ્રવણ કરતા પહેલા ભાગવતની મહિમાને શ્રવણ કરવી બહુ જરૂરી છે, અને કોની પાસેથી સાંભળવું એ બહુ વધારે મહત્વનો વિષય છે. આજે એવા લોકો કથા કહી રહ્યા છે જેને ભાગવતનો ભય ખબર નથી. એના માટે એક સાધન છે જેનાથી ધન કમાઈ શકે, ધનની પ્રાપ્તિ થઈ શકે. વિચારો, જ્યાંથી અમૃત મળે છે લોકો ત્યાંથી ઝેર કાઢવાની ટ્રાય કરે છે. ભાગવતમાં એક પ્રસંગ છે સમુદ્ર મંથન. દેવતાઓ અને દાનવો બે લાગ્યા હતા અમૃતની ખોજ માટે, પણ એને હાથમાં શું લાગ્યું ખબર? વિષ. પહેલા જ હળાહળ વિષ નીકળ્યું, અને વિષથી એકદમ ત્રસ્ત થઈ ગયા. એમ અહીંયા ભાગવતનું અમૃત છે કૃષ્ણ પ્રેમ, પણ લોકો આનાથી વિષયની કામના જ્યારે કરે છે ને, ત્યારે એ પાછા વિષયોમાં ફસાય છે. દુર્લભ વસ્તુ છે. સ્વામીજી કહે છે સંસારમાં બે વસ્તુ સૌથી દુર્લભ છે. એક હરિકથા, અને બીજું હરિજન, એને કે ભગવાનના ભક્ત. દુર્લભ ઘણી વસ્તુ કીધી શાસ્ત્રમાં. ભાગવત કહે છે દુર્લભમ માનુષમ જન્મ, આ મનુષ્ય જીવન દુર્લભ છે. પણ સંસારની તમામ દુર્લભ વસ્તુઓમાં સૌથી દુર્લભ છે હરિકથા અને હરિભગત. આજે આપણું સૌભાગ્ય છે કે એ બંને દુર્લભ વસ્તુઓમાંથી એ બંને વસ્તુઓનો સંગ આપણને અહીંયા પ્રાપ્ત થયો છે. ભગવાનના ભક્તો છે અને ભગવાનની કથા છે. વૈષ્ણવનું દર્શન એ બહુ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવવા વાળું છે. નારદ મુનિનું દર્શન, ભક્તિ મહારાણી કહે છે કે હે નારદજી, ક્ષણમ તિષ્ઠતિ, એક ક્ષણ માટે એ ઉભા રહ્યો કેમ? સર્વ અગહરમ પાપમ, તમારું દર્શન જે છે ને એ બધા પાપનો નાશ કરવા વાળો છે. એટલે નારદજી થોડી વાર તમે અહીં ઉભા રહો. અહીંયા તે ઘણા એવા ભક્તો ઉપસ્થિત છે
તમારી બાજુમાં બેઠા છે, નીચે બેઠા છે, પણ એ આપણને ખબર નથી. જેવી રીતે સુખદેવ ગોસ્વામીની સભામાં બહુ મહાન મહાન વ્યક્તિઓ બેઠા છે, વ્યાસજી છે, નારદ મુનિ છે, પરશુરામજી છે, વશિષ્ઠજી છે, અને સુખદેવ ગોસ્વામીથી ઘણા સિનિયર છે આ બધા, છતાં એ નીચે બેસીને સાંભળે છે. એનો અર્થ એવો નથી કે એ નાના ભક્તો છે, એ વાસ્તવમાં બહુ મહાન હતા, પણ ભગવદ કથા લાભ શ્રવણ માટે આ લોકો નીચેનું સ્થાન પણ ગ્રહણ કરતા હોય છે. તો અહીંયા પણ ઘણા ભક્તો, વૈષ્ણવો, સિનિયરો ઉપસ્થિત છે, અને આપણું સૌભાગ્ય છે કે જે કથામાં વૈષ્ણવ હોય, ભગવાનના ભક્તો હોય, એ જ કથા વાસ્તવિક કથા છે. ભક્ત વગરની કથા કેવી છે? તો બંને લાભ જે કળિયુગમાં દુર્લભ છે, 3 દિવસ માટે આપણને અહીંયા સંગ પ્રાપ્ત થયો છે, પ્રયાસ એ કરવાનો છે કે આનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ. નહીતર ઘણી વાર શું થાય, રહેવાનું ગંગા તટે મળે અને મૃત્યુ થાય, પછી લોકો પૂછે કે ભાઈ કેમ વયા ગયા, તો કે તરસ્યો મરી ગયો. એ આશ્ચર્ય થાય ને, ગંગા કિનારે રહેતો તો તરસ્યો. એમ પ્રભુપાદજીની આ બહુ મોટી કૃપા છે કે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થઈ છે આપણને, શુદ્ધ ભાગવત. અને આ શુદ્ધ ભાગવત, શુદ્ધ વૈષ્ણવ આ મળ્યા પછી તે આપણા જીવનમાં જો ભગવાન પ્રત્યે પ્રેમ ન જાગે, ભગવાન પ્રત્યે ભક્તિ ન જાગે, તો આપણી દશા એ ગંગા તટે રહેવાવાળા વ્યક્તિ જેવી છે, લાભ લીધા વગર જ. અને આપણા માટે આ હવેનું જે જીવન છે ને, આ બોનસ છે, આ સમજીને લાભ લઈ લો ને તોય ઘણું છે. કેમ, હજારો લોકો વયા ગયા કોવિડમાં, એમાં આપણો નંબર નથી લાગ્યો. આ ભગવાનની મોટી કૃપા છે કે નથી? અને વયા ગયા વત તો અંતિમ સંસ્કારનો લાભ ન મળે. અત્યારે હસવું આવે છે, ત્યારે દશા ખબર છે ને કેવી હતી. પ્રતિદિન ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, રોજ જાગીને પહેલા. શું કામ? કે એ મરવા વાળાના લિસ્ટમાં આપણું નામ નથી. નામ તો છે પણ થોડુંક વાહે છે. ભગવાનને ચાન્સ આપ્યો છે કે હજી થોડો સમય છે, થોડુંક ચેતી જાવ તો વધારે આનંદ છે. આ તો બોનસ જીવી રહ્યા છીએ આપણે. તો એટલા માટે જે સમય જીવનમાં બાકી છે એનો સદુપયોગી છે ભગવાનના ચરણોમાં સમર્પિત થવું. મૃત્યુની સફળતા ભાગવત કહે છે હરિસ્મરણમાં છે. મરતા સમયે ભગવાનની યાદ આવી જાય અને એ સ્મરણ ભગવાનનું ધામ આપે છે. ગીતામાં ભગવાન કહે છે યમ યમ વાપિ સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી વ્યક્તિ શરીરનો ત્યાગ કરે છે એ ભાવને પ્રાપ્ત કરે છે. તો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અર્જુન, મારું સ્મરણ કરતા કરતા યદિ કોઈ મુક્ત થઈ જાય તો પછી એને તો મારી પ્રાપ્તિ, આમાં કોઈ સંદેહ નથી, કોઈ સંશય નથી. પણ સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં છે કે મરતા સમયે ભગવાનની યાદ આવશે કે નહીં, આની ગેરંટી? કારણ કે આપણને ખબર નથી ક્યાં મરશું, મૃત્યુ સમયે આપણે શું વિચારતા હશું, હે ને, આપણી સ્થિતિ શું હશે ખબર નથી. તો ભગવત સ્મરણ કેવી રીતે થશે? તો આના માટે ભગવાને ગીતામાં 2 ઉપાય બતાવ્યા છે. એક વૈરાગ્ય હોવો જોઈએ જીવનમાં અને બીજું અભ્યાસ હોવો જોઈએ. સંસારના વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે વૈરાગ્ય અને ભગવાનની ભક્તિનો અભ્યાસ, આ 2 વસ્તુ થાય
તો અંત સમયે ભગવાનનું સ્મરણ થાય. પ્રતિદિન ભગવાનનું નામ સ્મરણ થતું હોય, 24 કલાક ભગવાનનું સ્મરણ ચાલતું હોય તો અંતકાળે ભગવાન યાદ આવે. નહીતર માની લો મૃત્યુ પહેલા બેહોશ થઈ ગયા, સ્મરણ કેવી રીતે કરશો? જો ગીતાના શ્લોક ઉપર ધ્યાન આપવા જેવું છો, ઘણાને એમ થાય કે મરતા સમયે રામ બોલી લીધું તો થઈ જાય, એ નહીં મેળ પડે. આ ઘણા બોલીને જાય છે. અત્યારે કળિયુગમાં મને એમ થયું કે આ તો સતયુગ કરતા સારી પોઝિશન થઈ ગઈ. કેમ? જે મરે એની આજુબાજુમાં કીર્તન થતું હોય, મુખથી રામ બોલી જવાતું હોય, તો આપણને લાગે કે ધામમાં ગયા હશે. એક સંદેહ તો છે. શું કામ? કારણ કે ભગવાન અહીંયા કહે છે અંતકાલે જ મામેવ સ્મરણ. ભગવાન ઉચ્ચારણ નથી કહેતા, સ્મરણ થવું જરૂરી છે. મુખથી તો રામ નીકળે, કારણ કે બહારથી બહુ ફોર્સ કરીએ તો કદાચ રામ નીકળે, પણ મન ક્યાં છે એ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. અને ભગવદ્ ગીતાનું તાત્વિક અધ્યયન યદી કરો તો ભગવાન આપણી પાસે આખી ભગવદ્ ગીતામાં એક જ વસ્તુ માંગે છે, મન. અર્જુન, આજે મન છે ને, મય અર્પિત, એ તારું મન તું મને અર્પણ કરી દે, એમ પછી હું જોઈ લઈશ બધું. અને આપણે કહીએ છીએ એની સિવાય જે જોતું હોય એ ગયો, મન નહીં મળે. કેમ? કારણ કે એ તો કોકને આપી દીધું છે, એક જ છે, અને એ ક્યાંક લાગેલું છે, અને એક જગ્યાએ લાગ્યું હોય પાછું લાવી, આ તો 1000 જગ્યાએ લાગ્યું છે, આને ખેંચવું કઈ રીતે? એટલે ભગવાનને કે ઈ રહેવાય, એની સિવાય જે જો ઈ માગી લ્યો બધું. એટલે ભગવાન સ્મરણ માગે છે. માનો બાહ્ય ઇન્દ્રિયા બંધ થઈ જાય મૃત્યુ સમયે, આપણે મૃત્યુના 10-15 મિનિટ પહેલા માની લો બેહોશ થઈ ગયા, જડ ઇન્દ્રિયો તો કામ નહીં કરે, કાર્ય તો મન કરે છે ને, અને મન ક્યારેય મરતું નથી. તો મનની અંદર સ્મરણને લાવવા માટે જરૂર છે અભ્યાસની. પ્રતિદિન જો ભગવાનના નામ લેવાનો અભ્યાસ હોય તો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. એ શ્લોક વાંચવામાં જેટલો ઈઝી લાગે ને, કરવામાં એટલો જ અઘરો છે. સ્મરણની ટ્રાય ક્યારેક કરજો પ્રેક્ટિકલી, હે ને? સ્મરણ કરવું જ બેઠા બેઠા બધું કામ મૂકીને, હે ને? 5 નામ લેશું ને તો 6ઠા નામે તો ક્યાંય નીકળી જાય. એટલે અર્જુન કહે છે ચંચલ હિ મનઃ કૃષ્ણ. હે પ્રભુ, આ મન બહુ ચંચળ છે, જેવું તેવું ચંચળ નથી, ખતરનાક ચંચળ છે. તમે જો આટલા મોટા મોટા સ્પીકર છે, આટલું સંગીત છે, તોય મન ક્યાંક વહી ગયું છે કે નહીં? હે ને? વચ્ચે આમ થોડો ગેપ પડે ત્યાં બીજા આટો મારી આવે છે. આ મનની દશા છે, અને આના માટે વિચાર કરવો, એના માટે અભ્યાસ કરવો, આ મનુષ્ય જીવનમાં કરવા લાયક કાર્ય છે. નહીતર માયા એટલી પ્રબળ છે ભગવાનની, હંમેશા ક્યાંક ને ક્યાંક સાંસારિક વિષયોમાં ફસાયેલા રાખે છે. આપણને એમ થાય ને કે હમણાં મુક્ત થઈ જશું થોડામાં, ત્યાં પાછા ક્યાંક લપેટી લે, નથી છૂટવા દેતી. એક સુંદર ઉદાહરણ, જેમ ગીતામાં ભગવાને કીધું કે હે અર્જુન, મમ માયા દુરત્યયા, મારી માયા જે છે આને પાર કરવી છે ને બહુ દુર્લભ છે. માયાથી મુક્ત થવું એટલે આમ કોઈ કહી દે ને હું માયાથી મુક્ત છું, બીજા દિવસે ઊંધો નાખી દે માયા. મારી સામે અહંકાર કરે, હું ભગવાનની શક્તિ છું, તરત ક્યાંક ને ક્યાંક ફસાવી દે, અને ખબર ન પડે પાછા કે આપણે હલવાણા છીએ, એવી રીતે ફસાવે. મનથી માનતો રહે હું મુક્ત છું, પણ એવી જગ્યાએ ફસાયો હોય એ વિચારી ન કે અહીંયા અહીંયા હું ફસાણો છું. તમે જો માછીમાર જે છે ને, એ માછલી પકડવા માટે જ્યારે જાળ ફેંકે તો એ જાળમાં કઈ માછલીઓ ફસાય ખબર? એ માછલીઓ જ્યારે જોવે કે
ઝાડ આવી રહી છે ઉપરથી અને એ ઝાડનો પડછાયો જોવે એટલે એ ભાગવાની ટ્રાય કરે, અને જેવી ભાગવાની ટ્રાય કરે ને સપડાઈ જાય, કારણ કે પડછાયાથી અંદાજ નહીં આવે ને ઝાડ ક્યાં સુધી છે. પણ એમાંથી અમુક માછલીઓ બચી જાય છે ઝાડમાં પકડાય ને. કઈ માછલી બચે ખબર? જે ઝાડ ફેંકવા વાળા માછીમારના ચરણમાં હોય એ ઝાડમાં ન આવે, જે દૂર જાય છે એ ફસાઈ જાય છે, પણ જે નજીક રહે છે એ બચી જાય છે. એમાં સંસારમાં ભલે આપણે પૂર્ણ રીતે મુક્ત ન થઈ શકીએ, આપણું મન પૂર્ણ રીતે માયાથી મુક્ત ન થાય, પણ જો ભગવાનની નજીક રહીએ ને તોય માયાથી બચી જઈએ. જેટલા ભગવાનના ચરણોથી નજીક એટલા માયાથી મુક્ત રહેશો. શું કામ? કારણ કે માયા જે છે ને એ ભગવાનથી બહુ દૂર રહે છે. શ્રીમદ ભાગવતમાં છે, માયા ભગવાનથી બહુ દૂર છે, ભગવાનની સન્મુખ ક્યારેય નથી આવતી માયા. અને એટલા માટે જે જીવ ભગવત ચરણ આશ્રય લે છે એ માયાથી હંમેશા દૂર રહે છે, મુક્ત રહે છે. એટલે આપણે પણ જો આ માયાથી મુક્ત રહેવું હોય, અંતકાળે સ્મરણ ભગવાનનું કરવું હોય, તો યેન કેન પ્રકારેણ મનઃ કૃષ્ણ નિવેશયત, કોઈ પણ પ્રકારે મનને ભગવાનમાં લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને મન જો ભગવાનમાં લાગ્યું તો જીવનમાં ગમે એ કર્મ કરો, કોઈ પણ કાર્ય કરો, અંતે ભગવાન સ્વયં આવશે લેવા માટે, દર્શન આપવા માટે. અને આ ખાલી કહેવાની વાત નથી, આવું થયું પ્રેક્ટિકલ. આવી એક ઘટના બની શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદના નવમ અધ્યાયની અંદર. ભગવાનના પરમ મહાન ભક્ત પિતામહ ભીષ્મ, જો આખું જીવન યદી મહાભારતમાં આપણે જોઈએ તો એમ લાગે કે પોલિટિક્સમાં ગયું આખું જીવન એનું. હસ્તિનાપુરના સિંહાસનમાં રાજા કોને બેસાડવો એ નક્કી કરવામાં સંપૂર્ણ જીવન નીકળી ગયું, છતાં અંતે ભગવાનનું દર્શન પ્રાપ્ત થયું છે. કેમ? કારણ કે કાર્ય ભલે ગમે એ કર્યું જીવનમાં, પણ મન ક્યાં હતું એનું? ભગવાનના ચરણોમાં છે. અને એટલા માટે આપણો જે ત્રણ દિવસનો વિષય છે ને એ છે પિતામહ ભીષ્મ દ્વારા જે સ્તુતિ થઈ છે ભગવાનની, એ સ્તુતિ ઉપર કંઈક ચર્ચા આપણે થોડી કરીશું સમય અનુકૂળતા પ્રમાણે. તો વિશેષ ભૂમિકાની વાત નહીં લેતા આપણે મૂળ પ્રસંગ બાજુ જઈએ કે મનને ભગવાનમાં લગાવવાથી ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે, શાસ્ત્ર પ્રમાણ છે. અને આની પહેલા નવમ અધ્યાયમાં જે પિતામહ ભીષ્મની સ્તુતિ છે એની પહેલા આઠમા અધ્યાયની અંદર શ્રી કુંતી મહારાણીએ પ્રાર્થના કરી છે. ભાગવતની પહેલી સ્તુતિ છે કુંતી સ્તુતિ. તો ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે નીકળ્યા મહાભારતના યુદ્ધ પછી, તો મહારાણી કુંતીએ એમને રોકવા માટે એક સુંદર સ્તુતિ કરી. અને આ બહુ સુંદર પ્રાર્થના છે, ભગવત પ્રેમને વધારવા વાળી પ્રાર્થના છે. અને આ પ્રસંગ એની સાથે જ કનેક્ટ થયેલો છે. કુંતી મહારાણીએ જેવી પ્રાર્થના કરી ભગવાનને, તો ભગવાન રથ ઉપરથી નીચે ઉતર્યા અને નીચે ઉતરી પોતાની એક યોજના હતી મનમાં એને સફળ બનાવી હતી. ભગવાનનું પ્લાનિંગ જુઓ, મહાભારત યુદ્ધ પૂરું થયું, બધી તૈયારી થઈ ગઈ, રથ ઉપર બેસી ગયા છે દ્વારકા જવા માટે. પણ જેવી કુંતી મહારાણીએ પ્રાર્થના કરી ભગવાનને કીધું પ્રોગ્રામ કેન્સલ, હાલો સામાન ઉતારો પાછો. ભગવાન રોકાણા પાછા 4 મહિના રોકાઈ ગયા. અને એક યોજના જેના દ્વારા ભગવાન એક સુંદર શિક્ષા આપવા માંગે છે આ જગતને, એ યોજનાની સફળતા માટે ભગવાન રોકાણા છે. અને યોજના શું હતી? મહાભારત યુદ્ધ પૂર્ણ થયું, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા છે,
પણ યુધિષ્ઠિર મહારાજના મનમાં શોક પ્રગટ થયો છે. બહુ પ્રયાસો થયા, શોક નષ્ટ થતો નથી. અને શોક થવાનું કારણ શું છે? તો મહાભારતના યુદ્ધમાં જે રક્તપાત થયો છે, જે લોકોનું મૃત્યુ થયું છે, યુધિષ્ઠિર મહારાજ માનતા હતા કે આનું કારણ હું છું, મારા કારણે આ બધું થયું છે. મને એક વ્યક્તિને રાજા બનાવવા માટે કેટલા લોકોને મરવું પડ્યું છે. વ્યાસદેવ સમજાવે છે, સ્વયં વેદવ્યાસજી, ધૌમ્ય મુનિ, વશિષ્ઠજી, અંતે સ્વયં ભગવાન કૃષ્ણ સમજાવે છે. ભગવાને કીધું, હે યુધિષ્ઠિર મહારાજ, આ રક્તપાતમાં તમારો કોઈ દોષ નથી, આ થવાનું જ હતું, આ નક્કી જ હતું, આમાં તમારી કોઈ ભૂલ નથી. છતાં યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. શોક વધતો ગયો અને શોક એવી અવસ્થામાં પહોંચ્યો કે યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું આત્મહત્યા કરી લેવી છે. વિચાર કરો, એ લાખો કરોડો લોકોના મૃત્યુ જેણે જોયા છે, એ તો સ્વાભાવિક છે ને, એ વ્યક્તિના મનની દશા આવી થઈ જાય. આત્મહત્યા કરવા સુધીનો વિચાર આવ્યો અને એ સમયે આ બધા ઋષિઓ એક જ કામમાં લાગેલા છે, ગમે એમ કરીને યુધિષ્ઠિર મહારાજના શોકને દૂર કરવો. હવે તમે વિચાર કરો, આ પ્રસંગમાં થોડું આશ્ચર્ય એ છે કે વ્યાસદેવ સમજાવે, જે વૈદિક શાસ્ત્રના જ્ઞાતા છે, સ્વયં ભગવાન સમજાવે, અને છતાં યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર થાય નહીં, કેટલું મોટું આશ્ચર્ય છે. અને ત્યારે શ્રી વ્યાસજી લખે છે, વ્યાસાધ્યે ઈશ્વરે હાગ્યે કૃષ્ણેન અદ્ભુત કર્મણા પ્રબોધિતો અપિતિહાસે નાબોધ્યત સુચાર્પિત. પહેલા અર્જુનને મોહ થયો યુદ્ધની પહેલા, અને યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજને શોક થયો છે. જો આ બે શબ્દમાં અંતર સમજવા જેવું છે, મોહ અને શોક. મોહ જે છે એ વર્તમાન પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય. અર્જુને જોયું કે મારા સગા સંબંધીઓ, મારું પરિવાર સામે છે, મારે મારા પોતાના લોકોથી યુદ્ધ કરવાનું છે. અર્જુનને મોહ થયો છે અને યુધિષ્ઠિરને શોક થયો છે. કેમ? શોક જે છે ને એ ભૂતકાળની ઘટનાઓને લઈને થાય. જે વીતી ગયું છે એને યાદ કરે વ્યક્તિ, અને જે દુઃખ ઉત્પન્ન થાય એને શોક કહેવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે, પણ એમાં મૃત થયેલા લોકોને યાદ કરી યુધિષ્ઠિર મહારાજને શોક થયો છે. તો મોહનું નિવારણ ભગવદ્ ગીતાથી થયું. અર્જુનને મોહ થયો, ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો, અર્જુનનો મોહ દૂર થઈ ગયો. યુધિષ્ઠિર મહારાજને શોક થયો, ઋષિઓ સમજાવે, ભગવાન સમજાવે, પણ આ શોક દૂર થતો નથી. હવે કૃષ્ણ સમજાવે અને શોક દૂર ન થાય, થોડો સંદેહ લાગે છે ને મનમાં, કે તો પછી ભગવાન હશે કે નહીં હોય? યુધિષ્ઠિર મહારાજ સમજાવે છે ને આ સમજ, એટલે ભગવાન સમજાવે ને આ સમજતા નથી. અને જેટલી ભગવાન ટ્રાય કરતા હતા ને એટલો શોક વધતો જતો, ઓછો થવાને બદલે. તો આનું કારણ એક જ છે, એ પણ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણને અદ્ભુત કર્મણા, સુતજી કહે છે, એવું નહોતું યુધિષ્ઠિર ન સમજે, પણ કૃષ્ણ એને સમજવા દેવા માંગતા નહોતા. કેવી રીતે? તો કહે છે, ભગવાન જ્યારે હસ્તિનાપુર સંધિદૂત બનીને ગયા,
વિરાટ સભા પછી નક્કી થયું કે પાંડવોનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર કોણ જશે. તો બલરામજીએ કીધું કે આમાં કૃષ્ણ સિવાય કોઈની ફાવટ નહીં, આને તૈયાર કરો, ગમે એમ ઉકેલ લઈને જ આવશે. ભગવાને કીધું કોઈ વાંધો નહીં. તો સંધિદૂત બનીને ગયા અને ભગવાન પ્રસ્તાવ મૂકે છે જઈને, કહે છે મારા ધૃતરાષ્ટ્ર, આજે 5 પાંડવો છે, કાયદેસર રાજ્ય એનું છે અને શરત અનુસાર આ રાજ્ય તમારે એને પાછું આપી દેવું જોઈએ. કારણ કે મહારાજ પાંડુ જે છે એ હસ્તિનાપુરના રાજા હતા, ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક નથી થયો, એ કાર્યકારી રાજા હતા. પણ આને રાજ્ય દેવું નહોતું. ભગવાને કીધું ઠીક છે ભાઈ, તમારા રીતે પુત્રો છે 100, એને રાજા બનવાનો શોખ હોય, અડધું અડધું કરી નાખો. દુર્યોધને ના પાડી, અડધાની તો વાત જ નથી. તો ભગવાને બીજો પ્રસ્તાવ મૂક્યો, 5 ગામ આપી દો, ખાલી 5 ભાઈ છે, ક્ષત્રિય છે ને, શાસન કરવું એનો અધિકાર છે, કેવલ 5 ગામ આપો, જીવન નિર્વાહ કરી લેશે. દુર્યોધને કીધું સોયની અણી ઉપર રહે ને એટલી જમીન નહીં, તે યુદ્ધ વગર તો નહીં મળે. પછી ભગવાનને તો ખબર જ હતી કે અહીંયા ધૃતરાષ્ટ્ર તો કેવલ આમ રાજાના સ્થાન ઉપર છે, પણ નિર્ણય તો દુર્યોધન લે છે. ભગવાનને દુર્યોધનને સમજાવ્યો કે જો ભાઈ યુદ્ધ થશે, આખા કુળનો વિનાશ થશે, કેટલા લોકોનો મૃત્યુ થશે, તું કઈક સમજ. અને બધાને લાગ્યું એ દ્વારકાધીશ સ્વયં કૃષ્ણ સમજાવે, અને દુર્યોધન માનતો નથી. વિદુરજીએ જઈને કીધું, વિદુરજીએ કીધું દુર્યોધન તું જાણે છો ને કોણ છે આ દ્વારકાધીશ, એનો પ્રસ્તાવ તો સ્વીકાર. ત્યાં સુધી એનો પરમ મિત્ર કર્ણ, એણે કીધું દુર્યોધન આ પ્રસ્તાવ ઓકે છે, આ માની લેવો જોઈએ, યુદ્ધ ન કરવું જોઈએ. પછી ભગવાનને પૂછ્યું દુર્યોધનને કે આમ તે આટલા વર્ષો કાઢ્યા, પણ કઈ ધર્મ જેવું તારી અંદર ખરું, કઈક ધર્મની વાત તું સમજતો હોય. ત્યારે દુર્યોધન, મહાભારતમાં આ શ્લોક છે, દુર્યોધન ભગવાનને કહે છે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. કૃષ્ણ તમે મને હાવ એમ નહીં માનતા કે મારી અંદર કઈ નથી, ધર્મ શું છે એ હું જાણું છું, બહુ સારી રીતે ખબર છે, નચમે પ્રવૃત્તિ, પણ મારી એમાં પ્રવૃત્તિ નથી. ઘણા અત્યારે આપણે ગુજરાતમાં આવું જ છે, તો આપણે કોઈને સમજાવવા જઈએ ભાઈ તમે ભજન કરો, એને એક દિવસ મૃત્યુ આવશે, હરિનામ લ્યો, અમને બધી જ ખબર છે ભાઈ, ગીતા તો મેં 10 વાર વાંચી નાખી, હે ભાગવત એક વાર વાંચ્યું, 125 કથા સાંભળી છે મેં, પણ નચમે પ્રવૃત્તિ, પણ એમાં અમારી પ્રવૃત્તિ નથી, એટલે માળા હજી સુધી હાથમાં આવી નથી. જાણવું અને કરવું આ બેમાં બહુ અંતર છે. ધર્મનું જ્ઞાન હોય પણ એ ધર્મનું આચરણ ન થાય તો જ્ઞાન કોઈ કામનું નથી. બહુ સીધી વાત છે, આપણને જ્ઞાન છે કે આ સ્ટેજ ઉપરથી ઉતરવું હોય તો સીડીથી ઉતરાય, સીધા ન જવાય, અને તોય આપણે સીધા જઈએ, અને આપણે નીચે પડીએ ને કોઈ પૂછે કેમ પડી ગયા તમે, તો કે હું સીધે સીધો હાલ્યો, તો કે તમને ખબર નહોતી અહીંથી નીચે ન જવાય ખાડો છે આગળ, ખબર તો હતી જ કે મને, તોય હાલ્યો. એમ આપણું એવું છે, ધર્મને જાણીએ છીએ પણ પ્રવૃત્તિ નહીં હોવાના કારણે આચરણ નથી થતું. અને દુર્યોધને કીધું જાનામી અધર્મમ, હું અધર્મ નહીં જાણું છું, અધર્મ શું છે એ મને ખબર છે, પણ નચમે નિવૃત્તિ, એમાં મારી નિવૃત્તિ નથી, એને હું છોડી નથી શકતો. એટલે હે કેશવ, હું સત્ય કહું છું, મારી અંદર જે છે એ મને સમજવા દેતો નથી. અહીંયા સુધી દુર્યોધનને જ્ઞાન હતું કે મારી અંદર છે કોઈ,
અને એ બીજું કોઈ નથી, બહાર જે દ્વારકાધીશ છે એ જ પરમાત્મા રૂપે અંદર છે. બહારથી સમજાવે છે અને અંદરથી ના પાડે, હા ન પાડતો તો કેમ, યુદ્ધ તો કરવાનું છે. આ દશા છે. તો ન્યાય એ પ્રશ્ન ઉભો થયો ત્યાં પણ કે ભગવાન સંધિદૂત બનીને ગયા અને દુર્યોધન માન્યો નહીં, પણ અહીંયા ભગવાનને અદ્ભુત કર્મણા કહેવામાં આવ્યું છે. વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે અદ્ભુત કર્મણા ભગવાન એટલા માટે છે કારણ કે એની યોજના કોઈ સામાન્ય માણસને સમજમાં આવતી. અરે સામાન્ય શું, ક્યારેક ભક્તો ગોથા ખાઈ જાય, સામાન્યની તો વાત જવા દો. એટલે ઘણીવાર જે ભક્ત નથી ને એને ભગવાનમાં સંદેહ બહુ થઈ જાય, કૃષ્ણએ આમ કેમ કર્યું છે, એ ન કરવું જોઈએ. હવે એને કઈ આપણી પરમિશન લેવાની જરૂર તો નથી. એને મહાભારત યુદ્ધ શા માટે કરાવ્યો છે, એ એની ઈચ્છા ભાઈ, એને કરવું તો કર્યું. તો એ કઈ આ સંસારના જીવોની મીટિંગ તો નહીં બોલો કે ભાઈ તમારો શું મત છે, યુદ્ધ કરવું જોઈએ કે નહીં. ભગવાન છે, સ્વતંત્ર છે, ઈશ્વર છે અને એની યોજના અદ્ભુત છે. તો અહીંયા કે છે મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે. અંદરથી ભગવાન વિરોધ કરાવે છે અને બહારથી એ જ ભગવાન સમજાવી રહ્યા છે. જો ભગવાનને સ્મૃતિ અને વિસ્મૃતિ બંને ગુણ જીવમાં મૂક્યા છે, કેટલું યાદ રાખવું અને કેટલું ભૂલવું બે ફીચર્સ ભગવાનને આપ્યા છે. આપણે યાદ બહુ રાખીએ છીએ અને ભૂલતા કાંઈ નથી. યાદ રાખવાનો ગુણ ભગવાનને આપ્યો ને, આપણને યાદ હોય આણે મને 15 વર્ષ પહેલા એક ગાળ દીધી હતી, યાદ રાખીએ છીએ આપણે. તો ભગવાને કીધું સ્મૃતિ આપી છે ને વિસ્મૃતિ આપી છે, ભૂલી જા ભાઈ, 15 વર્ષ પહેલા કોઈએ શું કીધું છે ભૂલી જાઓ. એ ભૂલવાનું ફીચર્સ એટલે આપ્યું છે કે શાંતિથી જીવી એકાય આ સંસારમાં, અને સંસારને જેટલું ભૂલી જાઓ ને એટલું જીવનમાં સુખ છે, આનંદ છે. અને આપણે ઊંધું થાય છે, સંસારને યાદ રાખીએ છીએ અને કૃષ્ણને ભૂલી જઈએ છીએ. આને થોડું ફેરવો, ઉલટું કરવાનું છે. કૃષ્ણને યાદ રાખવાના છે અને સંસારને ભૂલી જવાના છે. અને નહીં ભૂલો તો એ મૃત્યુ તો ભૂલવાડી દેશે જબરજસ્તી, આને ભૂલવું તો પડશે. એટલે આ બંને જે ગુણ છે, સ્મૃતિ અને વિસ્મૃતિ, બહુ કામની વસ્તુ છે. દુર્યોધન કહે છે હું આ બધું જાણું છું પણ નથી છોડાતું. અને આવી રીતે યુધિષ્ઠિર મહારાજને ત્યાં આ જ વસ્તુ બની છે. ભગવાન બહારથી એને બહુ સમજાવે છે અને અંદરથી ના પાડે છે. યુધિષ્ઠિર તારો શોક ઊભો રહેવો જોઈએ, વધે એનો વાંધો નહીં, ઘટવો ન જોઈએ. તો આ રીતે યુધિષ્ઠિર મહારાજ જ્યારે ખૂબ શોકમાં હતા, ભગવાન સમજાવતા હતા, યુધિષ્ઠિર મહારાજ કહે છે અહો મે પશ્યતા જ્ઞાનમ યદી રૂઢમ દુરાત્મનઃ પારકસ્યૈવ દેહસ્ય બહવ્યો મે અક્ષણી હર્તા. કહે છે આ શરીર જે છે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી પરોપકાર કરવો જોઈએ, બીજા જીવો ઉપર ઉપકાર કરવો જોઈએ. જેટલી આપણી ક્ષમતા હોય, જેટલું સામર્થ્ય હોય, કેમ, કારણ કે જ્યારે આ શરીર મરે ત્યારે એ કૂતરા અને શિયાળનો આહાર બને છે, આ તો અગ્નિનો આહાર બને છે. એટલે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી પરોપકાર કરો, આ સૌથી મોટો ધર્મ છે. કાગભૂષણજી કહે છે પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, બીજાનું હિત કરવા સમાન આ જગતમાં કોઈ ધર્મ નથી. અને પર પીડા સમ નહીં જગ અધમાય, બીજાને પીડા આપવા સમાન આ જગતમાં કોઈ અધર્મ નથી. હિત શું છે? કોઈને ધન આપી દેવું, કોઈને વસ્ત્ર આપી દેવા, કોઈને અન્ન આપી દેવું, આ હિત છે.
પણ જેને શ્રેષ્ઠ હિત કહેવાય, સર્વોચ્ચ હિત જીવનનું શું છે? કોઈને ભગવાનનું નામ અથવા ભગવાનની કથા આપી દેવી છે, આ સર્વોચ્ચ હિત છે. કરોડો કરોડો રૂપિયાનું દાન યદી કોઈને કરી દેવામાં આવે, આનાથી જીવનું એટલું હિત નહીં થાય. શું કામ? કારણ કે ધન તમે કોઈને આપશો અને એ ધનનો ભોગમાં ઉપયોગ કરે, આ એનું હિત નથી. ભોગ કરીને તો ઓર નરકમાં જશે પાછો. એટલે અસલી દાન હરિ કથા છે, હરિ નામ છે. એટલે આ જે લોકો કથાનું આયોજન કરે છે એને ઘણા સલાહ આપવા વાળો, શું કામ પૈસા બગાડો છો આમાં? આ બગાડ નથી, આ સદુપયોગ છે. બાકી જે બેંક બેલેન્સ પડ્યું છે એ તો આપણને નરકમાં લઈ જ જવાનું છે, એમાં તો કોઈ સંદેહ નથી. હા, કથા ન કરવી જોઈએ. જો તમને આની કરતા કંઈક સારો સદુપયોગ કરવાનો માર્ગ દેખાતો હોય તો ભાઈ આ બંધ કરી ન્યા લગાવો. આપણે કઈ એવું નથી કે આમાં જ વાપરવું છે, પણ કથાથી શ્રેષ્ઠ બીજું શું છે? ભગવાનની શ્રેષ્ઠ ભક્તા છે ગોપી, અને ગોપીઓનો ઉદ્ગાર છે ભાગવત, તવ કથામૃતમ તપ્ત જીવન. કથા જે છે ને એ ભગવત ભક્તોનું જીવન છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કથા એકમાત્ર જીવન, ભક્તનું જીવન કથા છે, અને જીવોનું સૌથી મોટું હિત આ છે, ભગવાનનું દાન. કારણ કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી, આ સૌથી મોટું હિત છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે શરીર હોય ત્યાં સુધી પરોપકાર કરવો જોઈએ, પછી શરીરની કોઈ વેલ્યુ નથી. યા તો અગ્નિનો આહાર બનશે યા પશુઓનો આહાર બનશે. અને આવા શરીરના સુખ માટે મેં અક્ષોહિણી સેનાનો વધ કરાવી નાખ્યો. 18 અક્ષોહિણી સેના મહાભારતના યુદ્ધમાં મરી ચૂકી છે, બંને પક્ષમાંથી 18-18નું મૃત્યુ થઈ ગયું છે. અને આનું કારણ કેવલ મને સુખી કરવા માટે. યુધિષ્ઠિર મહારાજના મનમાં આ શોક છે, મારા સુખ માટે કરોડો કરોડો લોકોને મરવું પડ્યું છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે, એટલા માટે યુદ્ધની જવાબદારી પોતાની ઉપર લઈ રહ્યા છે. મારા કારણે થયું છે. વાસ્તવમાં યુધિષ્ઠિર મહારાજને આ યુદ્ધ સાથે કાંઈ લેવા દેવા નથી. ભગવદ્ ગીતાના આધાર ઉપર આપણે એ જાણીએ છીએ કે આ યુદ્ધના સૂત્રધાર કોણ છે? ભગવાન કૃષ્ણ છે. એની ઈચ્છાથી થયું છે, આ બધા નિમિત્ત છે. છતાં એ માને છે કે નહીં, મારા કારણે આ થયું છે. તો કોઈએ સમજાવ્યું, પણ યુધિષ્ઠિર મહારાજ તમે ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. તમે રાજા થયા છો, ક્યાંક તો યુદ્ધ હજી પણ કરશો, તો શું એમાં વધ નહીં થાય, લોકો નહીં મરે? યુધિષ્ઠિર મહારાજ કે ઠીક છે, ચાલો હું માનું છું કે યુદ્ધમાં મૃત્યુ થાય, વધ થાય, પણ આ યુદ્ધનું રિઝલ્ટ કંઈક વિચિત્ર છે. કેમ? યુદ્ધમાં કંઈક સૈનિક મરે તો સમજ્યા કે યુદ્ધ ઠીક છે. અહીંયા ભારત વર્ષના કરોડો પુરુષોની હત્યા થઈ છે, કેટલાય બાળકોના પિતાનું મૃત્યુ થયું છે, એ બાળક અનાથ બન્યા છે. કેટલી સ્ત્રીઓના પતિનું મૃત્યુ થયું છે, એ સ્ત્રીઓ વિધવા થઈ છે. કેટલાય બૂઢા માતા પિતા છે જેના યુવાન પુત્રો ગયા છે. સમાજની સ્થિતિ તો વિચાર કરો શું થઈ હશે, જેમાંથી માની લો સમાજમાંથી 50% પુરુષો નીકળી જાય, આવી સમાજની કલ્પના કરો તમે. યુધિષ્ઠિર મહારાજનો શોક નિરાધાર નથી. કેવળ સ્ત્રીઓ બચી છે, વૃદ્ધો બચ્યા છે અને બાળકો વધ્યા છે. યુવાનોનું તો નામો નિશાન નથી ભારત વર્ષમાં આ યુદ્ધ પછી. અને મહાભારત જો તમે વાંચશો ને તો એમાં એ સમજાશે તમને કે યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા પછી એણે એટલું સુંદર શાસન કર્યું છે, આ જેટલી પણ સ્ત્રીઓ હતી એમાંથી એક પણ સ્ત્રીને ક્યારેય દુઃખી નથી થવા દીધી, નથી કોઈ બાળક દુઃખી થયો,
જેવું ભગવાન રામનું રાજ્ય હતું એવું રાજ્ય યુધિષ્ઠિર મહારાજે કરી દીધું. કોઈ પાપ નહીં, કોઈ દુરાચાર નહીં, કોઈ વ્યભિચાર નહીં, કોઈ ચોરી નહીં, જુગાર નહીં, કોઈ પ્રકારનું પાપ નહીં. એટલી પ્રજાને સુખી કરી યુધિષ્ઠિર મહારાજે કે એને આ દુઃખ ભૂલાઈ જાય એટલા માટે. પણ અહીંયા એ માને છે કે આમાં કેટલાય બાળકોની હત્યા થઈ. અરે અમારા વંશમાં કોઈ બચ્યું નથી યુધિષ્ઠિર મહારાજ. આ ભગવાનની કૃપાથી પરીક્ષિત મહારાજ એક રહી ગયા. બાકી પાંચ પુત્રો હતા પાંચ પાંડવોના, એનો વધ થયો છે. દુર્યોધન ઇત્યાદિ 100 જે ભાઈઓ હતા કૌરવો, એના પુત્રોનો વધ થયો છે. બ્રાહ્મણોની હત્યા થઈ છે. જે બ્રાહ્મણો ભગવાનને એટલા પ્રિય છે એ બ્રાહ્મણોની આ યુદ્ધમાં હત્યા થઈ છે. ભાઈઓની હત્યા થઈ, મિત્રોની હત્યા થઈ, ત્યાં સુધી કે ગુરુઓની પણ હત્યા થઈ છે. દ્રોણાચાર્ય જેવા ગુરુઓ પણ મર્યા છે. અને એટલા માટે કહે છે, વર્ષયુતા અયુતે, મને કરોડો કરોડો વર્ષ સુધી યદી નરકમાં નાખવામાં આવે તો પણ આ પાપથી હું મુક્ત થઈ શકું એમ નથી. તો કોઈ ઋષિએ સલાહ આપી કે મહારાજ, યુદ્ધના પાપથી મુક્ત થવા માટે અશ્વમેઘ યજ્ઞ કરો. અશ્વમેઘ યજ્ઞ કરવાથી તમને જે આ મહાભારતના યુદ્ધનું જે પાપ છે ને એ નષ્ટ થઈ જશે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે રાજા જો ધર્મ માટે યુદ્ધ કરે, શત્રુઓનો વધ કરે, અથવા પ્રજાના પાલન માટે યુદ્ધ કરે, એવા યુદ્ધનું પાપ નથી લાગતું. અને રાજાને પાપ નહીં લાગે. યુધિષ્ઠિર કે હું તો રાજા હતો જ નહીં. હસ્તિનાપુરનો રાજા કોણ છે? દુર્યોધન છે. રાજા દુર્યોધન હતો, હું તો રાજા નહોતો. અને તમે જુઓ, દુર્યોધન ગમે એવો નાલાયક હતો પણ પ્રજાનું પાલન બરાબર કરતો. મહાભારતમાં ક્યાંય એ નહીં જોવા મળે કે એને પ્રજાને દુખી કરી. એને વાંધો પાંડવો હારે જ હતો. હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનના શાસનમાં દુખી નથી થઈ. રાજા તો સારો જ, પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે એક તો હું રાજા નથી, બીજું કે પ્રજા મારી હતી નહીં. દુર્યોધન પ્રજાનું બરાબર પાલન કરતો હતો. મેં યુદ્ધ કર્યું છે માત્ર મારી પોતાની લાલસા માટે. મારે રાજ સિંહાસનની લાલચ હતી એટલે મેં યુદ્ધ કર્યું છે. ફરીથી ઋષિ મુનિઓ સમજાવે, ભગવાન સમજાવે કે ભાઈ આ યુદ્ધમાં તમને કોઈ પાપ નથી લાગ્યું, કારણ કે ધર્મ યુદ્ધ છે, ભગવાનની ઈચ્છાથી થયું છે. અને પાપ પાંડવોને નથી લાગ્યું, નહીં કૌરવ સેનામાં પણ કોઈને પાપ નથી લાગ્યું. આનું પ્રમાણ એ મહાભારત છે. યુદ્ધ પછીનો ઇતિહાસ વાંચો, બધાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. પાંચેય પાંડવો સહિત યુધિષ્ઠિર મહારાજને આશ્ચર્ય થયું જ્યારે સદેહે સ્વર્ગમાં ગયા ને જોયું તો દુર્યોધન ન્યામ બેઠો છે સ્વર્ગમાં, એકદમ આનંદથી કંઈક કથા સાંભળતો હશે ન્યાયથી એ બેઠો તો આનંદથી. અને યુધિષ્ઠિર મહારાજ તો અહીંના દેહ લઈને ગયેલા. તો એણે નારદજીને પૂછ્યું, આ કેમ આયા? આટલો અન્યાય કર્યો છે એણે, આટલો અધર્મ કર્યો છે, છતાં એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ? નારદજીએ કીધું કે આ મહાભારતના યુદ્ધનું ફળ છે. અને દુર્યોધન એટલો મૂર્ખ નહોતો જેટલો આપણે માનીએ છીએ. એને ખબર હતી કે આ યુદ્ધની અંદર યદિ મારું મૃત્યુ થશે તો મારું સ્વર્ગ તો કન્ફર્મ છે. એને ખબર નહોતી કે અહીંયા મારું મૃત્યુ થવાનું બધી જાણકારી છે, પણ એ સ્વર્ગના સુખ માટે એણે આ યુદ્ધમાં ભાગ. અને કેવલ દુર્યોધન નહીં, દુર્યોધનની સેનામાં જેટલા રાજાઓ હતા, આપણને એમ લાગે છે કે આ બધા દુર્યોધનના મિત્ર હતા એટલે આવ્યા હતા, આ બધાને ખબર હતી કે આ યુદ્ધમાં મરવાનો બહુ મોટો લાભ છે. શું કામ? ધર્મ યુદ્ધમાં સ્વર્ગ મળે એ નીતિશાસ્ત્રનો નિયમ છે, પણ મહાભારતના યુદ્ધમાં તો કન્ફર્મ છે. શું કામ? કારણ કે આ યુદ્ધમાં સાક્ષાત કૃષ્ણ ઉભા છે. કોઈ પણ વ્યક્તિ મરશે યુદ્ધમાં, એ કૃષ્ણનું દર્શન કરતા કરતા મરશે. અને ભગવાનનું દર્શન જેને થઈ ગયું, અરે એકવાર ભગવાનનું નામય કોઈ લઈ લે એ નરકમાં નહીં જાય,
તો જે ભગવાનને જોતા જોતા જેનું મૃત્યુ થયું છે, આની અસદગતિનો તો કોઈ પ્રશ્ન જ નથી. નહીતર અધર્મના પક્ષમાં 11 અક્ષરની સેના અને ધર્મના પક્ષમાં 7. વિચિત્રતા છે કે નથી આમાં? પણ આનું કારણ શું છે? કારણ કે ઈ ફળને જોઈને આવ્યા છે કે આપણો ઉદ્ધાર તો નક્કી છે આ યુદ્ધમાં. સમજાવે છે ભગવાન યુધિષ્ઠિર મહારાજ, પાપ નહીં લાગે તમને. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે, સૈનિકો મર્યા એનું પાપ નહીં લાગે, પણ કેટલી સ્ત્રીઓ હતી જેના હમણાં હમણાં વિવાહ થયા છે, નવવિવાહિતા છે, એના પતિ મર્યા છે. કોઈ બાળક જેના હમણાં જન્મ થયા છે એના પિતા મર્યા છે. કોઈ બેન જેના વિવાહ થવાના એના ભાઈઓ મર્યા છે. આવા કદાચ હજારો યજ્ઞ કરી લઉં ને તો પણ હું આ પાપથી મુક્ત થાવ એમ નથી. પણ શાસ્ત્ર તો કહે છે કે યજ્ઞ કરે તો વ્યક્તિ શુદ્ધ થાય. તો યુધિષ્ઠિર મહારાજ કેમ ના પાડે છે? જો ક્યારેક ક્યારેક વ્યક્તિમાં અજ્ઞાન બહુ આવે ને જ્યારે, ત્યારે વ્યક્તિ આવી વાતો કરવા લાગે, અજ્ઞાનમાં તર્ક આપવા લાગે છે. યુધિષ્ઠિર મહારાજની વાત અજ્ઞાનમાં નથી, કારણ કે આ તો ધર્મનો અંશ છે. અજ્ઞાન ક્યારેય બોલે નહીં, પણ યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં જે કરુણા છે એ કરુણાથી આ નીકળ્યું છે. જીવો પ્રત્યે જે કરુણા, અને ભક્તોમાં એ સ્વાભાવિક છે. અર્જુનનો મોહ અને યુધિષ્ઠિર મહારાજનો શોક, આ બેય વસ્તુ, બેય ભક્ત છે, આ બંને વસ્તુ એની કરુણાના કારણે છે. અને જો સંસારના જીવો પ્રત્યે કરુણા ન હોય એને ક્યારેય ભગત કહેવાય નહીં. ગમે એટલા મોટા તિલક કરીને ધોતી પહેરીને આપણે બેઠા હોય, પણ કરુણાનો આ ગુણ જો નથી તો એ વૈષ્ણવ નથી. કરુણા વગર વૈષ્ણવ સંભવ જ નથી. કોઈ જીવની પીડા જોવે અને એને હૃદયમાં પીડા ન થાય, આને ભગત ન કહેવાય. એટલે મહેતા નરસિંહે પહેલી લાઈનમાં કીધું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાની પીડાને જે પોતાની પીડા અનુભવ કરે ને આ વૈષ્ણવ છે. કોઈ જીવ નરક બાજુ જવાનો હોય અને એને જોઈને થાય કે આને જવા નથી દેવો, એટલે ઓલાને ભગવાનનું નામ ન લેવાય, પરાણે લેવડાય, ના ના તમે એક વાર માળા કરો, એક વાર ગીતા વાંચો, તમે એક વાર કથામાં આવો, તમે કેટલો પ્રયાસ કરે છે ભક્તો, કોના માટે કરે છે? એ જીવની પીડા નહીં જાણે છે કે આ જો નરક વયો જશે ને તો ક્યારે મુક્ત થશે આનું નક્કી નથી. પણ એકવાર જો ભગવાનના ચરણમાં આવી ગયો તો આના કેટલાય જન્મો સુધરી જશે. ભલે આ જન્મમાં આપણે ગેરંટી નથી લેતા કે તું ભગવદ્ ધામ વયો જ જાય, પણ એ ગેરંટી છે કે તમારું ભવિષ્ય ઉજ્જવળ બની જાય. પીડાની અનુભૂતિ છે. તો એ કરુણા જે છે એ વૈષ્ણવનો સૌથી મોટો ગુણ છે, અને એ કરુણાથી વ્યાપ્ત છે યુધિષ્ઠિર મહારાજ, એટલે આ વાત કરી રહ્યા છે. અને જે યુદ્ધમાં ભગવાને ભાગ લીધો જ ભાઈ, આમાં પાપ કેવી રીતે હોઈ શકે? કોઈ પણ દુનિયાના વક્તાને પૂછી લ્યો કે ગીતા અને ભાગવતના આધાર ઉપર આજ સુધી કોઈ સિદ્ધ નથી કરી શક્યો કે મહાભારતના યુદ્ધમાં પાપ લાગ્યું છે. પાપ છે જ નહીં. અહીંયા યુધિષ્ઠિર મહારાજ તર્ક આપી રહ્યા છે, અને તર્ક આપતા કહે છે, યથા પંકેન પંકાંભ સુરયાવા સુરાકૃતમ ભૂતહત્યા તથેવેકા નયજ્ઞે અષ્ટમર્હતિ. યથા પંકેન પંકાંભ, જેવી રીતે ગંદા પાણીથી
બીજા ગંદા પાણીને ક્યારેય શુદ્ધ ન કરી શકાય. સુરયા વા સુરાકૃતમ, જેમ દારૂના પાત્રથી દારૂના પાત્રને સાફ ન કરી શકાય. દારૂથી માનો કે દારૂની બોટલ ધોવા માંડે કોઈ તો એ સાફ થાય ન થાય. કોઈ કોઈ મટકામાં કાદવ ભરેલો છે અને વળી બીજા કાદવથી એને ધોવાની ટ્રાય કરો તો એ સફાઈ થશે? નહીં થઈ શકે. એમ તમે બધા કહો છો કે યજ્ઞ દ્વારા પ્રાયશ્ચિત થાય, પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે મને એ લાગતું નથી. જેમ ગંદા પાણીથી ગંદુ પાણી સ્વચ્છ નહીં થાય, દારૂથી દારૂનું પાત્ર શુદ્ધ નહીં થાય, એમ પ્રાયશ્ચિત કરવા છતાં પણ આ હત્યાનું પાપ નહીં જાય. મહાભારતમાં એક શ્લોક છે, તર્કો અપ્રતિષ્ઠા. પ્રભુપાદજી આ શ્લોકને ભાગવતની ભૂમિકામાં પ્રારંભમાં લીધો છે. તર્કની ક્યારેય સ્થાપના ન થઈ શકે એટલે કીધું તર્કો પ્રતિ. તર્ક ગમે એટલો સત્ય લાગે પણ એને સ્થાપિત ન કરી શકાય. જો એક ઉદાહરણથી સમજીએ, કોઈ પણ સ્ત્રી એનો એક પુત્ર હોય, હવે એ પુત્રને એ ખબર નથી એનો પિતા કોણ છે, તો એ પુત્ર એની માતા પાસે જાય અને પૂછે કે ભાઈ પિતા કોણ છે, તો એને પ્રમાણિત ઉત્તર મળે. આ ઉદાહરણ તમે ઘણી વાર સાંભળ્યું છે. પણ એ બાળક એવું કે ભાઈ આ માતા તે સાચું બોલે કે નહીં એની હું ગેરંટી છે. એને માતા એ પ્રમાણ છે અને એના સત્યને જાણવાનું, પણ એ પૂછે કે ભાઈ આ માતા તે સત્ય બોલે કે નહીં એનું શું પ્રમાણ છે? તો તર્કના તર્કનું કોઈ પ્રમાણ હોતું નથી. એ સાંભળવામાં સાચું લાગે પણ એ વાસ્તવમાં ક્યારેય સત્ય નથી હોતું. એટલે તર્ક દ્વારા ક્યારેક સાચાને ખોટું કરી શકાય, ખોટાને સાચું કરી શકાય. વકીલો આ જ કરે ને, દલીલ રજૂ કરે એને સાચાને ખોટું કરી નાખે. ઊંટનું કૂતરું કરે, કૂતરાનું ઊંટ કરી નાખે તર્ક દ્વારા. આ તર્ક એવી વસ્તુ છે, પણ આની સ્થાપના એ વાણીમાં કરી શકાય પણ કોઈ દી કૂતરાનું ઊંટ થાય ન થાય, એ સીધી વસ્તુ છે. તો તર્ક સ્થાપિત નથી. અને કોઈ વ્યક્તિ કે ગાયનું છાણ પવિત્ર છે, આપણે પવિત્ર કરવા માટે ગાયના છાણનું લિંપન કરીએ, તો ભગવાન કહે છે મને ગાય જેટલી પ્રિય છે ને એટલા બ્રાહ્મણો પ્રિય છે. તો કોઈને મકાન બનાવવું હોય તો એની દિવાલ ઉપર બ્રાહ્મણોના મળનું લિંપન કરાય તો એ તો ઓર અશુદ્ધ બની જાય ને. ગાયનું છાણ પવિત્ર છે પણ બ્રાહ્મણોનું મળ પવિત્ર નથી. હવે કોઈ તર્ક કરે નહીં, બે ભગવાનને સમાન પ્રિય છે. હે ગૌ બ્રાહ્મણ હિતાય છે, ભગવાન કે ગાયને બ્રાહ્મણ બે પ્રિય છે તો પછી ભેદ કેમ? હવે શંખ જે છે, ભગવાનની પૂજામાં આપણે જે શંખ યુઝ કરીએ છીએ એ એક પશુનું હાડક્યું છે. શંખ સમુદ્રી જીવનું હાડક્યું છે. તો કોઈ એમ કે ભાઈ શંખની બદલે કોઈ માણસની ખોપડી લઈ આવીએ સ્મશાનમાંથી, ભાઈ એને વગાડીએ તો ચાલે? શંખના સ્થાને યુઝ નહીં થઈ શકે. હવે આ તર્ક તો સાચો છે ને, તર્કની દ્રષ્ટિએ જોવો તો સત્ય છે કે ભાઈ હાડક્યું છે તો પછી કોઈ પશુની હડ્ડીને યુઝ કરીએ છીએ તો મનુષ્યની હડ્ડી કેમ નહીં, અથવા ગાયના છાણને યુઝ કરીએ તો બ્રાહ્મણનું મળ કેમ નહીં? તર્કની દ્રષ્ટિએ લાગે પણ તર્ક સાચો નથી. કેમ? શાસ્ત્ર જે વાતને સ્વીકાર કરે છે એ અંતિમ તથ્ય છે. આ જગતમાં લોકોની બહુ માન્યતાઓ છે. કોઈને વૈષ્ણવોમાં બહુ વિશ્વાસ છે, સારી વાત છે. કોઈને ગુરુમાં બહુ ભરોસો, એવો ભરોસો છે કે ભગવાન નહીં તે ભૂલવા હોય તો ભૂલી જાય, ગુરુને કાંઈ ન થવું જોઈએ. આ ગુરુમાં પૂર્ણ ભરોસો છે, આવી શ્રદ્ધા ગુરુમાં સારી છે, વાંધો નથી. અને ત્રીજું છે શાસ્ત્ર. પણ અંતિમ પ્રમાણ જે છે ને એ શાસ્ત્ર છે. માનો કોઈ આ જગતનો સાધુ કાંઈ પણ કહેતો હોય, આ જગતમાં કોઈ ગુરુ કાંઈ પણ કહેતા હોય, પણ આ વાતો યદિ જો શાસ્ત્ર સ્વીકાર કરતું નથી તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી. અંતિમ પ્રમાણ શાસ્ત્ર છે. તર્ક ગમે એટલા લગાવો પણ છેલ્લે માનવું એ જ પડે જે શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્ર સિદ્ધાંત છે, શાસ્ત્ર ભગવાનની વાણી છે.
અને આ પણ સમજાવ્યું યુધિષ્ઠિર મહારાજને, છતાં એ વાત સમજતા નથી. વાસ્તવમાં બહુ સુંદર રાજા છે, કોઈ દુરાચાર નથી યુધિષ્ઠિર મહારાજમાં, ન તો એના રાજ્યમાં કોઈ દુરાચાર છે. પણ હવે સમજાવતા સમજાવતા માણા થાકે ને જ્યારે, પછી એને પૂછી લે, તું કઈ રીતે સમજીશ ભાઈ? માનો કે આપણા ઘરમાં કોઈ માણસ આપણે બહુ સમજાવતો હોય અને ન માનતો હોય, પછી એને પૂછે ને ભાઈ તારે સમજવાનું જ કઈ રીતે, એ કહેતો. તો ભગવાને યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે તમારો આ વિવેક જાય, આ અવિવેક જે આવ્યો છે એ કઈ રીતે નષ્ટ થાય, એનું તમે ક્યાંક હવે તમે સોલ્યુશન આપો. યુધિષ્ઠિર મહારાજ કે અવિવેક નથી, આ વિવેક છે, હું જે કહું છું એ સત્ય છે. પછી ભગવાનને કીધું કે ભાઈ અમે તો તમારાથી નાના છીએ એટલે અમારાથી આ નહીં જાય. એમ તો ભગવાને વ્યાસજીને રિક્વેસ્ટ કરી, તમે મોટા છો તમે ટ્રાય કરો. ભગવાન ઉંમરમાં નાના છે યુધિષ્ઠિર મહારાજથી, તો એ કે નાનાની વાત મોટા ન માને ક્યારેક, મોટા નાખો. વ્યાસજીને મોકલ્યા તો એની વાતમાં કઈ તથ્ય નીકળ્યું નહીં. પછી ભગવાનને કીધું કે એક કામ કરો, તમને તમારા દાદા ઉપર તો ભરોસો છે ને, ભીષ્મની વાત તો માનો છો ને તમે કે એ ધર્મના જ્ઞાતા છે. ધર્મને માનવા વાળા સંસારમાં 12 વ્યક્તિઓ છે અને 12 માંથી એક પિતામાં ભીષ્મ છે. તો કે તમારા દાદાની વાતમાં ભરોસો કરો, તો કે હા, એ જે કહે એ કરીશ. ભીષ્મ યદી મને કહેશે કે પાપ નથી લાગ્યું તો હું સ્વીકારી લઈશ, નથી લાગ્યું. હવે બોલો કઈ રીતે ભગવાને આનો વહીવટ કર્યો હશે અંદરથી. હે, સ્વયં ભગવાન સમજાવે તોય ન માન્યા, વ્યાસજી ઈ નહીં, ભીષ્મમાં હા પાડી. આ ભીષ્મ કહે તો માની લઈશ. તો ભગવાને કીધું કે કામ કરો, ચાલો ન્યા જઈએ. અને તૈયાર કર્યા બધાને. અને ભગવાન એ ચાહતા હતા કે આને રાજા બનવાનું છે. તો યુધિષ્ઠિર મહારાજ પિતામહ ભીષ્મથી થોડી શિક્ષા ગ્રહણ કરે, રાજનીતિની, ધર્મની, અને એક યોગ્ય રાજા બને. કારણ કે શાસ્ત્રમાં રાજાને ભગવાનનો પ્રતિનિધિ કહેવામાં આવ્યો છે. અને રાજામાં જો ધર્મ ન હોય તો એ દેશની પ્રજા નાસ્તિક જ થાય. કારણ કે યથા રાજા તથા પ્રજા. આજે આપણે એમ કહેતા હોય સમાજમાં આટલો દુરાચાર વધ્યો છે, આ દુરાચાર વધવાનું કારણ આજના નેતાઓ છે. કારણ કે મૂળથી જ નાસ્તિક છે, ભગવાનને માનતા જ નથી. કેમ ખબર નહીં, હવે એ ક્યાં ભણ્યા છે, હું ભણીને આવ્યા છે. ભારતનો ઇતિહાસ જોવો, 47 પછીનો જ ખાલી. 1947 પહેલા લગભગ પશુ હત્યા અહીંયા હતી નહીં, ગૌ હત્યા ભારતમાં. અને આજે નાસ્તિક જે શિક્ષા પદ્ધતિ છે એ નહોતી. પણ આ મૂર્ખ નેતાઓને ત્યારે એટલો ચસ્કો લાગ્યો તો પશ્ચિમી સંસ્કૃતિનો, એને એવું લાગ્યું કે આપણે જો પશ્ચિમનું અનુસરણ કરશું તો ભારત વર્ષને સુંદર બનાવશું. ભારત ઓલરેડી સુંદર જ હતું. હે, આ તમારી જેવા નેતાઓ આવ્યા તો આટલી દશા ખરાબ કરી નાખી છે આ ભારત વર્ષને. તો સમાજના દુઃખનું મોટામાં મોટું કારણ રાજા હોય છે. અને આપણને એ ગર્વ છે કે પાછા આપણે લોકશાહીમાં છીએ. આ લોકશાહી જે છે ને, એ પ્રજાનું શોષણ કરવાનું મોટામાં મોટું ષડયંત્ર છે. એ એક ઉદાહરણથી સમજી લઈએ. આ નહીં તે 1,00,000 ઘુવડને ભેગા કરી એક જગ્યાએ અને ભાઈ એમાં ચૂંટણી કરાવી, ભાઈ સૂર્ય છે કે નથી એનો મુદ્દો છે, બરાબર. અને એક બાજુ એક મનુષ્યને રાખવાનો, અને બેની વચ્ચે પોઈન્ટ એ છે કે સૂર્ય છે કે નથી. અને ચૂંટણી થઈ, 1,00,000 મત પડ્યા સૂર્ય નથી, અને એક મત આવ્યો સૂર્ય છે. આ લોકશાહી સિસ્ટમ છે. તો જીત કોની થાય? ઘુવડોની ને. ઘુવડ જીતી ગયા ભાઈ, સૂર્ય નથી. અને ઓલો એક વ્યક્તિ હતો,
એનું એકનું વોટિંગ હતું એટલે એ હારી ગયેલો. હવે તમે જો આમાં સત્ય શું છે? સૂર્ય છે, પણ 1,00,000 આંધળાઓએ એ વોટિંગ કર્યું છે કે નથી, એટલે એ પાસ થઈ ગયું નથી. લોકશાહી આવું જ છે. ઘણા બધા ચોર ભેગા મળીને એક ચોરને રાજા બનાવે, અને પછી મજા. આ જે વોટિંગ સિસ્ટમ છે ને એ વાસ્તવમાં ખોટી છે. કેમ? આમાં ક્યારેય સત્ય બહાર ન આવે. વોટિંગમાં ખોટી વસ્તુમાં વોટિંગ વધારે પડી ગયું તો સત્ય તો દબાઈ જાય એમનામ. આવું થશે કે નહીં? એટલે ઘણી વાર લોકો વિચારતો ગમીને કઈક ઝઘડો થાય ને વોટિંગ કરાવી લ્યો. વોટિંગ થી ક્યારે સત્ય સુધી પહોંચી ન શકાય. કોઈ વ્યક્તિ રાજા બને એ ઇલેક્શન થી નહીં, સિલેક્શન થી આવવો જોઈએ. ગુણના આધાર ઉપર રાજા બનવાના ગુણ હોવા જોઈએ, અને ગુણ ન હોય તો એવા વ્યક્તિને રાજ સિંહાસન આપવામાં આવતું નથી. આ ભારત વર્ષનો ઇતિહાસ છે. ધૃતરાષ્ટ્રમાં યોગ્યતા નહોતી એટલે મહારાજ પાંડુને રાજા બનાવવામાં આવ્યા છે, નહીતર ઉંમરમાં ધૃતરાષ્ટ્ર કરતા મહારાજ પાંડુ નાના હતા. કોઈ પણ રાજાને 4 પુત્ર હોય, પણ એમાં જો યોગ્યતા ન હોય મોટા પુત્રમાં, તો એનાથી નાના પુત્રને રાજા બનાવવામાં આવ્યો છે. અનેક કથાઓ ભાગવતમાં છે. હિરણ્યકશિપુને 4 પુત્ર હતા, પ્રહલાદના બીજા 3 ભાઈ હતા, એ એનાથી મોટા હતા, પણ છતાં રાજા પ્રહલાદ મહારાજ બન્યા છે. ગુણ જેમાં છે એ સિંહાસન ઉપર બેસે. પણ ભારત વર્ષની આ પદ્ધતિઓને આપણને તો એવું સમજાવવામાં આવ્યું કે આ શાસ્ત્રો જે છે ને એ અંધશ્રદ્ધા છે, અને આપણે પાછા એ શિક્ષણના ગુલામ આપણે માની લીધું કે નહીં નહીં, ગીતા ભાગવતમાં કાંઈ નથી, આ બધી કોરી કથાઓ છે, દંતકથાઓ છે, માયથોલોજી છે. આપણે જે સમજીએ છીએ, આપણે જે ભોગ કરીએ છીએ ને આ જ દુનિયા છે, અને આપણે એવી દુનિયામાં રહેવા માંગીએ છીએ, અને આ દુનિયામાં આપણે લાવ્યા છું. આપણે કીધું ને વિકાસ કર્યો છે, એટલો બધો વિકાસ કરી નાખ્યો, કોરોના સુધી પહોંચી ગયા, કેન્સર સુધી પહોંચ્યા, આ આપણો વિકાસ. પ્રભુપાદજી બહુ સ્પષ્ટ કહે છે, વર્તમાન સમયનો વિકાસ કેવો છે? તો કે 100 વર્ષના આયુષ્યને 60 વર્ષે લાવી દીધું, તોય કહે છે સમાજ પ્રગતિ કરે છે. આ પ્રગતિ નથી, અધોગતિ છે. અને અધોગતિને જે પ્રગતિ માની લે, આનું માઇન્ડ ફેરવવું બહુ મુશ્કેલ છે ભાઈ, હે ને? બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે ધર્મના વિષયમાં આટલી જ અધોગતિ થઈ છે. ભગવાન કોણ છે એની ખબર નથી, ધર્મ શું છે એની ખબર નથી, કેવલ વાતો તર્કના આધાર ઉપર આ બધું ચાલે છે. આજ તમે જુઓ, હવે તો અહીંથી કાંઈ બોલાય નહીં આ ડોળું. આપણે હવે કેમ આ કેમેરા વાળા ને બધા લાઈવ વાળા કોણ ક્યાંથી લાઈવ કરતા હોય ખબર ન પડે, વળી કોકનું કેવી તા એ આવે પાછા, અમારા ભગવાનને આમ કહેવાય જ કેમ તમારથી? પણ ભગવાન કોણ છે એ જ નક્કી કરે પેલા ભાઈ. હે, અમારા ધર્મના વિષયમાં તમારે આમ બોલાય જ કેમ? હે, હવે ધર્મનો ધ્યેય ખબર નથી, અને પછી ક્યાં આની અરે માથાકૂટ કરવી ખોટી. પણ સમજવાનો વિષય એ છે કે ધર્મ જ્યાં સુધી રાજાને ખબર ન હોય ત્યાં સુધી સમાજની અધોગતિ, ગમે એટલા ઇલેક્શન કરી લ્યો, ગમે એવા સારા નેતાઓને લાવી દો, સમાજ ક્યારેય સુખી નહીં થાય. કારણ કે રાજસત્તાની ઉપર ધર્મ સત્તા હોવી જોઈએ. આજે રાજસત્તા તો છે પણ ધર્મ સત્તા નથી, એટલે આ દુર્દશા છે સમાજ. અને ભગવાન આજે આખી યોજના કરે છે ને. હવે તમારા મનમાં પ્રશ્ન છે, પ્રભુ તમે ક્યારના સમજાવો છો યુધિષ્ઠિરને? સમજતા નથી. પણ આ યોજના શું કામ બનાવી છે ભગવાને? કારણ કે યુધિષ્ઠિરને એક યોગ્ય રાજા બનાવવામાં આવ્યો, જેનાથી સમાજનું સારી રીતે પાલન કરી શકે, પ્રજાનું પાલન કરે. અને એ શિક્ષા કોની પાસે અપાવવા માંગે છે? પિતામહ ભીષ્મથી. એ ધર્મના જ્ઞાતા છે, ધર્મના મહાજન છે.
અને એટલે મહાભારત કહે છે મહાજનો યેન ગતસ્ય પંથા, મહાજનો જે માર્ગ ઉપર ચાલ્યા છે એ માર્ગ ઉપર ચાલવું જોઈએ. આના અનેક અર્થો થઈ શકે, રાજનીતિમાં હોય ચાહે ભક્તિમાં હોય, આશ્રય મહાજનોનો લેવો જોઈએ જે જાણકાર છે. અને એટલા માટે ભગવાન ચાહતા હતા કે યુધિષ્ઠિર મારા શિષ્ય બને અને પિતામહ ભીષ્મ ગુરુ બને. પછી નક્કી થયું કે ભાઈ આપણે કુરુક્ષેત્રમાં જવું છે, ક્યાં જવાનું છે? તો કહે છે ઇતિ ભીતઃ પ્રજા દ્રોહા સર્વ ધર્મ વિવેચયા તતો વિનશનમ પ્રાગા યત્ર દેવવ્રતો પત. કે છે તતો વિનશનમ પ્રગાદ, જ્યાં વિનાશની ભૂમિ છે ન્યા જવાનું છે. જો સુતજીની ઉપમા કેટલી સુંદર છે, વિનાશનમ વિનાશની ભૂમિ છે, પણ ચક્રવર્તી પાદ લખે છે શેનો વિનાશ? તો કે છે અધર્મનો વિનાશ, પાપનો વિનાશ, દુરાચારનો જ્યાં વિનાશ થાય છે એવી જે ભૂમિ છે એ ભૂમિ છે કુરુક્ષેત્ર. ધર્મ ક્ષેત્ર છે, તીર્થ ભૂમિ છે, અને વાસ્તવમાં ધર્મનું ક્ષેત્ર છે. ધર્મની ખેતી ભગવાને કરી છે કુરુક્ષેત્રમાં, અને એનું ફળ શું છે? ભગવદ્ ગીતા છે. અને કુરુક્ષેત્રમાં તેવું, કુરુક્ષેત્ર તો વિશાળ જગ્યા છે, આટલા કરોડો લોકો જ્યાં ઉભા રહ્યા છે તો સ્થાન બહુ વિશાળ. કુરુક્ષેત્રમાં કઈ જગ્યા ઉપર? તો કે છે યત્ર દેવવ્રતો પતત, જ્યાં દેવવ્રત ભીષ્મ જ્યાં પડ્યા છે, પતતનો અર્થ છે જ્યાં પડ્યા છે. 58મો દિવસ છે પિતામહ ભીષ્મની બાણસૈયા ઉપર, ટોટલ 58 દિવસ એ બાણસૈયા ઉપર રહ્યા. અને પછી એણે પોતાના 59મા દિવસે એણે પોતાનું શરીર ત્યાગ કર્યું. 58 દિવસ મહાભારતના યુદ્ધ પછી વ્યતીત થયા. 59મા દિવસે આ બધી મંડળી જે છે, ભગવાન કૃષ્ણ, વેદવ્યાસજી, અન્ય ઋષિ મુનિઓ, પાંડવો, આ બધા લોકોએ નક્કી કર્યું કે આપણે પિતામહ ભીષ્મ પાસે જઈશું. જ્યાં એ કુરુક્ષેત્રમાં ગયા તો ચારેય ભાઈઓ યુધિષ્ઠિર મહારાજ સાથે ગયા, વ્યાસદેવ, અન્ય ઋષિઓ પણ ગયા. યુધિષ્ઠિર મહારાજની સભામાં અનેક ઋષિઓ બેસતા હતા, આ બધા ગયા. કારણ કે બધાને ખબર હતી કે યુધિષ્ઠિર મહારાજ ત્યાં જઈ રહ્યા છે તો કાંઈક તો ધર્મના વિષયમાં પ્રવચન થવાનું છે, કાંઈક ધર્મની શિક્ષાઓ પ્રકટ થવાની છે. અને એટલા માટે આપણે તે કાંઈક શિક્ષાને શ્રવણ કરવા માટે ત્યાં જવું છે. હવે વિચાર કરો, આ ભીષ્મદેવનું વ્યક્તિત્વ કેટલું ઉમદા છે, જેને સાંભળવા વ્યાસજી આવે છે, જેણે શાસ્ત્રનું સંકલન કર્યું છે, જેને શ્રવણ કરવા માટે વશિષ્ઠજી આવે છે, જે સૂર્યવંશમાં ભગવાન રામના પુરોહિત રહી ચૂક્યા છે. સૂર્યવંશ નામ તો અનેક અનેક રાજાઓના પુરોહિત થઈ ચૂક્યા છે. આવા મહાન મહાન ઋષિઓ ભીષ્મને શ્રવણ કરવા માટે આવી રહ્યા છે. પિતામહ ભીષ્મનું એક ચિત્રણ છે જે મહાભારતમાં છે, વિરોધ પક્ષમાં રહીને લડાઈ કરવી, અન્યાયના સમયે ચૂપ રહેવું, એક એક ચિત્ર આ છે. અને એક ચિત્ર એનું એ છે જેમાં એ ભગવાનની લીલાઓનું આસ્વાદન કરે છે, જ્યાં ભગવાનનું સુંદર દર્શન કરે છે, જ્યાં ભગવાનની ભક્તિનો સુંદર ઉપદેશ આપે છે, અને ભગવાનને શરણાગત થઈ અને ભગવાનને પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા સુંદર રથ ઉપર સવાર થઈ યુધિષ્ઠિર મહારાજ આવે છે.
ભગવાન અપિ વિપ્રર્ષે રથે ન સ ધનંજય સતેર્વ્ય રોચત નૃપ કુબેર ઇવ ગુહ્યકે. અર્જુન અને કૃષ્ણ એક રથ ઉપર સવાર થયા. કોઈ કોઈ કહે છે કે અર્જુન ને કૃષ્ણ બે સાથે બેઠા હતા. અહીંયા સારથી નથી, ભગવાન કુરુક્ષેત્રમાં બન્યા હતા 18 દિવસ, તો અહીંયા બંને સાથે. પણ ગૌડીય ટીકાકારોનું કહેવું એવું છે કે ભગવાન જ્યારે કુરુક્ષેત્રમાં ફરીથી જઈ રહ્યા હતા ત્યારે એણે અર્જુનનો રથ ચલાવ્યો છે. શું કારણ હતું? કારણ કે ભગવાનનું આ જે પાર્થ સારથી રૂપ છે એ ભીષ્મદેવને બહુ પ્રિય હતું. જો કૃષ્ણ રથ ચલાવતા હોય, અર્જુન બેઠા હોય, આ સ્વરૂપમાં ભીષ્મની મતિ લાગેલી હતી ત્યાં. અને ભગવાનને થયું કે આનો અંતિમ સમય છે, તો જે રૂપમાં એ મને જોવા ચાહે છે ને એ જ રૂપમાં દર્શન આપું છું. ભગવાન રથ ચલાવીને ગયા છે અને અર્જુન બેઠા છે, એમાં દર્શન આપવા માંગે છે ભગવાન પોતાના પ્રિય ભક્તને. અને આ બધાથી ઘેરાયેલા યુધિષ્ઠિર મહારાજ, એનો રથ એકદમ સેન્ટરમાં છે વચ્ચે. અને હવે વિચાર કરો, જેના પાર્ષદોમાં ભગવાન કૃષ્ણ હોય, અર્જુન, ભીમ, સુતજી કહે છે કે યુધિષ્ઠિર મહારાજ છે ને કુબેરજીની સમાન ઐશ્વર્યશાળી લાગતા. ધનના જે રાજા છે કુબેર, એ કુબેર જેવું ઐશ્વર્ય યુધિષ્ઠિર મહારાજનું લાગી રહ્યું. અને આ બધા જ્યારે ત્યાં પહોંચે ત્યારે ભીષ્મ કેવા લાગે છે, તો એનો વર્ણન કરતા કહે છે, દ્રષ્ટ્વા નિપતિતં ભૂમો દિવશ્ચ્યુતમિવામરન પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રિણા. ભીષ્મના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, દ્રષ્ટ્વા નિપતિતમ, જેમ સ્વર્ગમાંથી કોઈ દેવતાનું પતન થયું હોય, કોઈ દેવતા પતિત થયા હોય એવા પિતામાં ભીષ્મ લાગે છે. દેવતાની સમાન ઐશ્વર્ય છે. અને આ સમયની ઉંમર કેટલી છે ખબર? જ્યારે ભગવાન એને મળવા ગયા 400 વર્ષની ઉંમર છે પિતામાં ભીષ્મ. આમ આશ્ચર્ય ન હોવું જોઈએ. 100 વર્ષના કોઈ બાબા હોય અત્યારે દેખાય જ ક્યાંક ક્યાંય, હે ને? તો કળિયુગમાં 100 હોય, દ્વાપરમાં 400 વાળા, એટલે સંદેહ કરવા જેવું નથી. 400 વર્ષની ઉંમર છે. પ્રણેમો પાંડવા, પાંડવોએ જઈને સૌથી પહેલા પ્રણામ કર્યા, ચરણની બાજુથી પ્રણામ કરે છે. અને પાંડવોની ભેગા ભેગા ભગવાનને પ્રણામ કરે છે. સંબંધી છે ને ભાઈ, અને સંબંધ નિભાવો એ ભગવાનથી સારું કોઈ નથી જાણતું. આપણે વ્યવહાર બહુ કરવી ગુજરાતી હોય તો, આપણા વ્યવહાર એટલા લાંબા છે. અને ભગવાન એ ગુજરાતના છે, એટલે બેયનો વ્યવહાર એવો છે. પણ આપણે વ્યવહારમાં ભૂલી જઈએ છીએ ભગવાનમાં, અને ભગવાન એના વ્યવહારમાં ભક્તને ક્યારેય ભૂલતા નથી. ભલે આજે સંબંધીના નાતે આવ્યા છે, હમણાં ભગવાનનું રૂપ પ્રગટ કરી લેશે, પણ એ સંબંધીના નાતે અહીંયા ઊભા છે. તો પાંડવોએ પ્રણામ કર્યા, ભગવાનને પ્રણામ કરે છે. ભક્ત વાત્સલ્યનો ગુણ છે ભગવાનનો. આજકાલ આમ થોડું કોર્પોરેટરી બની ગયો હોય ને તોય પ્રણામ ન કરે ભાઈ, હે ને? આપણે આમ ઓળખતા હોય ને સામે મળ્યા હોય પહેલા, એ ભાઈ પ્રણામ, પણ લેવલ જેવું જાય પછી માણસ ભૂલી જાય. દ્વારિકાના રાજા છે, સોનાની દ્વારિકા. અને ભગવાનના ઐશ્વર્ય જેવું તો કોનું ઐશ્વર્ય છે સંસારમાં? છતાં એ ભગવાન ભીષ્મને પ્રણામ કરે છે. જેમ ભક્તને ભગવાનને પ્રણામ કરવામાં આનંદ આવે છે ને, એમ ભગવાનને પણ એના ભક્તોને પ્રણામ કરવામાં એટલો જ આનંદ. એ યથા મામ પ્રપદ્યંતે, ભગવાનની ભક્તિ જેટલી ભક્તો કરે એમ ભગવાનને ઈચ્છા રહે છે કે હું મારા ભક્તોની સેવા કરું. અને આવી જાય છે ક્યારેક ક્યારેક. મહેતા નરસિંહ આવ્યા 52 વખત, એના પિતાનું શ્રાદ્ધ હતું અને પ્રસાદ બનાવવાનો હતો. આપણે તો કેટરસ નક્કી કરી નાખીએ,
ભગવાન રુક્ષ્મણી જેને કીધું લક્ષ્મી સ્વરૂપા છે ને, લક્ષ્મીજી કીધું ચાલો ક્યાં, તો કે આપણા ભગત ને ત્યાં ફંક્શન છે. તો લક્ષ્મીજી ને એમ કે આપણે જઈને ડીશ લેવાની છે. તો ભગવાન કે લેવાની જ બનાવવાનું છે આપણે, લાગો. અને તમે અત્યારના સમયમાં ઘર વળીને કહેજો કે આપણે લગ્નમાં બનાવવાનું છે, ટ્રાય ક્યારેક કરજો થાય. અને કોઈ સાહસ કરે અત્યારે પત્નીને કહેવાનું કે ભાઈ ફલાણા ભાઈ ઘરે મેરેજ છે ને, તે આપણે ત્યાં કામ કરવાનું છે. ના થાય. સાક્ષાત લક્ષ્મી હોવા છતાં ભગવાન પોતાના ભક્તની સેવામાં લગાવે છે, પોતે લાગ્યા છે. અને એક બે વાર નહીં, 52 વખત. મહેતાએ ચેક લખ્યો, ખાતું નહોતું તોય, બેંકમાં ખાતું નહીં તોય ચેક લખ્યો. દ્વારકા હુંડી પ્રસિદ્ધ છે. ભગવાન આવ્યા નોકર બનીને, ન્યાય બધાને લઈને આવ્યા હતા, અર્જુન ને હનુમાનજી ને અક્રૂરજી ને બધા આરે. તો એટલે પૂછ્યું ઈ કે તમે છો કોણ? ભગવાન કે હું નરસિંહ નો નોકર છું. બતાવ્યો ભગવાન. અને ખાલી ગુજરાતમાં કર્યું એવું જ નથી, મહારાષ્ટ્રમાં એક મહાન ભક્ત થયા છે, એકનાથજી. એકનાથજી બ્રાહ્મણ પરિવારમાંથી હતા, પણ ભગવાનના શુદ્ધ ભક્ત. એને એકવાર ઘરે નોકરની જરૂર ઊભી થઈ, પાણી ભરવા, નદીએથી પાણી ઘરે ભરવા માટે એક નોકર. 36 વર્ષ ભગવાને પાણી ભર્યું એકનાથજીના ઘરે. 36 વર્ષ રોજ સવારે ખભા ઉપર ઘડા ઉઠાવીને, ખબર, કાવડમાં લઈને જતા, ઘડા ઉઠાવીને જાય નદીએથી જળ. જેટલું આખા દિવસમાં ઘરમાં જળની જરૂર પડે, આ ભગવાન પૂરી 36 વર્ષ. અને એક દિવસ ભગવાનના કોઈ સંતોએ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને પૂછ્યું કે પ્રભુ અત્યારે તમે ક્યાં છો, વૈકુંઠમાં બિરાજો છો કે? તો એ વિઠ્ઠલની મૂર્તિ બોલે છે, હું એકનાથને ત્યાં પાણી ભરું છું. ત્યાં સંતોના મનમાં થયું કે આ ભગવાન ભગતની સેવા કરે, ભગતને ખબર ન હોય કે હાલો જૈન દર્શન કરીએ ત્યાં આજે. અને આવ્યા ત્યાં ભગવાનનું નામ હતું શ્રીખંડિયો. એને જ મળ્યા, આવીને પૂછ્યું એકનાથજીનું ઘર ક્યાં, કે તમારું કામ શું છે? તો કે ન્યા ઓલો પાણી ભરે ને એના દર્શન કરવાના છે. ભગવાનને ખબર પડે કે અહીંયા હવે પકડાય જાય, ત્યાંથી સીધા વૈકુંઠ. એકનાથજીને ઘરે આવીને પૂછ્યું કે ભાઈ આ એટલે તમારો નોકર ક્યાં છે? તો કેમ, ઈ જ આ સાક્ષાત વિઠ્ઠલ છે. પછી તો વાટ જોવે બધા બેઠા બેઠા, પણ શું કરે, ભગવાન તો નીકળી ગયા. અનેક ભક્તોના જીવનમાં છે આવી ઘટનાઓ. તમે જુઓ નાનામાં નાનું કામ, આપણો પ્રિયમાં પ્રિય મિત્ર હોય સુયદ, પણ જે કાર્ય આપણા સગા સ્નેહી ન કરે ને, એ ભગવાન પોતાના ભક્ત માટે કરે. આ ભગવાનનો સ્વભાવ છે. અને એટલા માટે ભગવાન અહીંયા પિતામહ ભીષ્મને પ્રણામ કરે છે. જ્યારે ખબર પડી બધાને કે અહીંયા આખી ટીમ આવી છે અને મંડળી જામી ગઈ છે, ત્યારે તત્ર બ્રહ્મર્ષયઃ સર્વે દેવર્ષયઃ ચ સત્તમમ રાજર્ષયઃ ચ તત્રાસન દ્રષ્ટુમ ભરત પુંગવમ. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિ, રાજર્ષિ, જેટલા જેટલા ઋષિઓ હતા બધાને આવવા માંડ્યા. બધાને ખબર હતી કે યુધિષ્ઠિર મહારાજ આવવાના છે, તત્રાસન, એટલા માટે બધાને આવી રહ્યા છે. કેવી પાવરફુલ સિસ્ટમ હશે જો. આજે આપણે ફોન કરીએ ને તોય ટાઈમે ન પોગે પૂરા. મોબાઈલ છે, ઈમેલ છે, ઇન્ટરનેટ, પણ આપણી પાસે એ સિસ્ટમ નથી જે સિસ્ટમ એ સમયમાં હતી. મેસેજ ને એવું શું હતી એની ચર્ચા ભાગવતમાં ક્યાંય નથી. પણ તમે જુઓ જ્યારે જ્યારે કથા થાવે ને એટલે બધા પોગી જ જાય. અને ઋષિઓને ખબર પડી જાય કે અહીં કથા થશે, અહીં પ્રવચન. બહુ પાવરફુલ સિસ્ટમ હતી. આવ્યા બધા લોકો. અને સૌથી વધારે આશ્ચર્ય એ હતું બધાને કે ભીષ્મ ભગવાનના ભક્ત છે.
ભીષ્મનો આ અંતિમ સમય છે. બધાના મનમાં એક જિજ્ઞાસા હતી કે ભગવાનના દર્શન કરતા કરતા વૈકુંઠ કેવી રીતે જાય છે પિતામહ ભીષ્મ, ઈ જોવું છે લાઈવ એકદમ. મોટી મોટી વાત તો આ છે, ધર્મની શિક્ષા તો બીજા મહાજનોથી લઈ લેશું, પણ ભગવાન પોતાના ભક્તને ધામ કેવી રીતે આપે છે આનું દર્શન કરવા માટે આ બધા ઋષિઓને આવ્યા છે. અને ઈ લોકોનો ભ્રમય નીકળી જાય છે, કે છે ને ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી, જ્યોતિ છે ને જ્યોતિમાં જ્યોતિ મળી જાય ને આ બધા જે મત જે પ્રચલિત છે સમાજની અંદર. ભગવાને કહેતા તે બધાને દેખાડવું છે કે ધામય છે ને વિમાનય છે ને આમ જવાય. ગીતામાં કીધું ભગવાને, યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ. અર્જુન ધામ છે અને રહેવા જેવું ઈ છે. કેમ? નહીં નોકરી, નહીં ઓફિસ, નહીં ભણવાનું, નહીં ડિગ્રી, નહીં ભૂખ તરસ, કાંઈ ટેન્શન જ નહીં. હે, મોજે મોજ. એટલે જેને હકીકતમાં મોજ કરવી છે ને એ અહીંયા રહેવા દો. ભજન કરો, ભગવાનના ધામમાં વહી જાઓ, પછી મોજ જ મોજ. અહીંયા હું વાંધો જ ખબર છે. માનો તમને ગુલાબજાંબુ નાખ્યા, પછી 10 ખાઈ લો ને પછી મોજ વહી જાય. આ 10 ગુલાબજાંબુ તમે ખાઈ ગયા હોય ને પછી તમને કોઈ આવીને કે એક લ્યો, પછી પહેલા ગુલાબજાંબુમાં જે મજા આવે એ 10માં આવે? અહીં પછી ભૂખ હોય તો સ્વાદ આવે, નહીતર સારામાં સારું વ્યંજન નહીં તે પછી ઉલટી કરાવી નાખે. આ બધી મજાની લિમિટ છે. અને ભગવાનના ધામમાં અનલિમિટેડ આનંદ છે. ગમે એટલું ખાવ, પેટ ફૂલ થાય જ નહીં, મોજ આવે. આ બધું કહેવાની વાત નથી, બધું શાસ્ત્રમાં છે. થોડું ક્યારેક આમ ટાઈમ મળે તત્વથી વાંચો. ધામ કેવું છે ભગવાનનું? જ્યાં અભાવ નથી, જડ વસ્તુનો પ્રવેશ નથી, કેવલ સત ચિત્ત આનંદમય. ત્રણ જ વસ્તુ છે, સત ચિત્ત અને આનંદ. આ મોજ છે. તોય ઘણા ને એમ થાય ન જ જાવું, હાય હાય બરાબર છે. શું કામ? અધ્યાસ થઈ ગયો છે. લાખો લાખો કરોડો કરોડો જન્મોથી આ માયાના ટચ માર્યા છે, એટલે આ માયાને છોડવી ગમતી નથી, જાવું ગમે નહીં. કારણ કે આઈનો વહીવટ જે છે ને લોહીમાં ભળી ગયો છે. મહારાષ્ટ્રમાં એક સંત છે તુકારામ. તુકારામજી એટલા મહાન ભક્ત હતા કે એના અંતિમ સમયે વિમાન આવ્યું લેવા માટે, અને આખું ગામ એ વૃક્ષ આજે છે જે વૃક્ષ ઉપર એ વિમાન ઉતર્યું હતું. ત્યાં દેહુ નામનું સ્થાન છે. આજે મહારાષ્ટ્રમાં તમે જાઓ ક્યારે તો એ વૃક્ષ જ્યાં એ વિમાન ઉભું રહ્યું હતું. તો ગામમાં અમુક જે ઉપકારી લોકો હોય એ ગયા ભાગતા ભાગતા તુકારામજીના ઘરે, અને જઈને એની પત્નીને કીધું, તમારા પતિને લેવા માટે વૈકુંઠથી વિમાન આવ્યું છે. તો પત્ની બિચારા રોટલી બનાવતા હતા, એ કે એને જવું હોય ભલે જાય, આપણે બહુ કામ છે અહીંયા, એ કે. અને હું તો સ્ત્રીઓને ઘરવાળા ઉપર ભરોસો ને, આપણા પતિ હાટું વૈકુંઠથી વિમાન ન હોય, ન આવ્યો હોય. જોકે તો એને તો ભગવત ધામ મળી જ ગયું, કારણ કે તુકારામ જેવા મહાન ભક્તની પત્ની છે તો એ તો કઈ જન્મ મરણમાં રહી નહીં જાય. ભક્તના સંબંધે તે ભગવાન કૃપા કરે છે. પિતામહ ભીષ્મ એવું માને છે. આગળ કહે છે, એટલે આપણા કુળમાંય તે કોઈ એક ભગત થાય ને, આપણે ભક્તિ કરવી કે નહીં કાંઈ નહીં, કારણ કે એના ટાંટિયા ન ખેંચતા. સમજે? એ કરતા હોય કરવા દેવ, હા નકર માની લો બીજારો માળા લઈને નીકળે ને કે લે આય ભગત થયો લાગે છે. તમારો વિચાર હું આને ચોર જ રાખવો કાયમ? તિલક લગાવી નીકળે તા કે હાર તું મોટો ભગત લાગે છે. ઓઈ કે અમારે તો તિલક થોડુંક લાંબુ વધારે, એટલે કે આ મોટો ભગત લાગે છે. કારણ કે આપણો સ્વભાવ થઈ ગયો છે, ભક્તિ આપણે ન કરવી જ કાંઈ નહીં પણ બીજો એ કરવો જોઈએ. કારણ કે આપણે હારે રહેવાનું છે બધા, હે ને? હવે આમણા આપણામાંથી એકાદો ભગવત ધામ વળી કે સંઘ છૂટે, હે ને? ભૌતિક જગતમાંથી એક જીવ ઓછો થાય ને, એ થવો જોઈએ નહીં.
એટલે નથી આપણે કરતા ભજન કે નથી બીજાને કરવા દેતા. બિચારાને એટલા મેણા મારે, એટલો ઉપવાસ કરે કે ઓલો વિચાર કરે કે આ માળા મૂકી દેવી હારી. આવું કમસે કમ સ્વભાવ ન રાખવો જોઈએ. કેમ? કારણ કે માની લો કોઈ ભક્ત આપણો મિત્ર પણ છે, એના સંબંધે ક્યારેક ભગવાન આપણી સામે જોઈ લેશે કે આ મારા ભક્તનો મિત્ર છે. હવે ગ્રાહ અને ગજેન્દ્રનો જે પ્રસંગ છે ભાગવતની અંદર, તો તમે વિચાર કરો, તપ ગજેન્દ્રએ કર્યું, જન્મ લેવાના હતા એ ગજેન્દ્રએ લીધા, સ્તુતિ ભગવાનની ગજેન્દ્રએ કરી, કષ્ટ ગજેન્દ્ર જોયેલો, મગર ફ્રીમાં ઉભો ગયો. બોલો, ફ્રીમાં કર્યું હું એને ખાલી, તો કે એ ગજેન્દ્ર ભગવાનના ભક્ત છે, એનો પગ પકડી લીધો. અને દેવલ ઋષિ એને કીધેલું કે જ્યાં સુધી ભગવાન નો આવે ને ત્યાં સુધી આ પગ છોડવાનો નહીં. ઓલા નક્કી પકડી લીધો. અને પછી ભગવાને તો મસ્તક કાપી નાખ્યું, પછી ગજેન્દ્રને ઉઠાવ્યો, બહાર લાવ્યા, પછી ભગવાન ગયા જ્યારે પોતાના ધામમાં, અને ધામમાં જઈને જોયું તો આ ગ્રહસની પહેલા જઈને બેઠો દુનિયા, એ પહેલા પોગી ગયો. તો રુક્ષ્મણીજીને થયું, આ ભક્ત તો તમારો ગજેન્દ્ર છે, તો તમે આને પહેલા કેમ મોકલી દીધો? તો ભગવાન કહે છે કે મારો જે ભક્ત છે ને, અને એનો કોઈ ભક્ત બની જાય તો ભગવાન કે પહેલા ઉદ્ધાર એનો કરીશું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને, દાસ દાસાનો દાસ, જે જેટલો નીચે રહેશે ભક્ત એને હું પહેલા ઉદ્ધાર કરીશ. શું કામ? કારણ કે ભગવાનની જે કૃપા છે ને, હવે તમે જો પાણી જે છે, પાણીને બોટલમાંથી નીચે નાખો તો એ ઉપરથી નીચે આવે, અને ભગવાનની જે કૃપા શક્તિ છે ને, એનો સ્વભાવ કેવો છે? એ નીચેથી ઉપર જાય. કૃપા સૌથી પહેલી કૃપા કોને મળે? જે સૌથી નીચે છે, પછી એની ઉપર, પછી એની ઉપર, પછી. આ ગ્રહ ચરણમાં હતો, પહેલા વયો ગયો ધામમાં, ગજેન્દ્ર બીજા નંબરે ગયા. એટલે ભક્તો સાથે સંબંધ રાખવામાં ફાયદો છે, આમાં નુકસાન નથી. આવું સંબંધમાં આટલો ફાયદો હોય, ખુદ ભગત બનીએ તો કેટલો ફાયદો છે. એટલે ભક્તિથી શ્રેષ્ઠ અન્ય મનુષ્ય જીવનમાં કરવા જેવું કાર્ય બીજું કાંઈ છે. આપણે ઘણે ઘણા એમ કહેતો, પ્રભુજી મારે એટલું મહત્વપૂર્ણ કામ હતું, એટલું ઇમ્પોર્ટન્ટ કામ હતું ને, એટલે હું કથા એટેન્ડ ન કરી શક્યો. આ ઓર એક અજ્ઞાન છે. ભગવાનનું નામ અને ભગવાનની કથા, આનાથી મહત્વપૂર્ણ કાર્ય સંસારમાં બીજું છે જ નહીં. અને જો તમે માનો છો કે બીજું કઈ ઇમ્પોર્ટન્ટ છે, તો એ અજ્ઞાન છે. કારણ કે જે કામ માટે આપણે કથા છોડીએ છીએ ને, એ કામ અનેક જન્મ લેવડાવશે, અનેક શરીરો લેવડાવશે. પણ ભૂલથી કથામાં આવી ગયા ને, તો કેટલાય જન્મો ઓછા થઈ જાય. પણ આપણે વેપારી ખરા, પણ ક્યારેક ક્યારેક હિસાબમાં ભૂલ કરી નાખીએ. ક્યાં સમય આપવાથી આપણો સમય વધશે અને ક્યાં સમય આપવાથી આપણો સમય ઘટશે, એક વેપારીને આની ખબર હોવી જોઈએ, તો એ પાકો વેપારી છે. બાકી તો આપણે ખોટના સોદા કરીએ છીએ. સહી સમય હરિભક્તિમાં ગયો, જીવનનો એ જ સમય સાચો છે. બાકી તો સૂર્યદેવ પ્રતિદિન આયુષ્ય ખાઈ રહ્યા છે કાળના રૂપમાં. તો બધા લોકો એ જાણવા ઈચ્છે છે કે ભગવાન કેવી રીતે પોતાના ભક્તની સાથે વ્યવહાર કરે છે, કેવી રીતે ભગવાન પોતાના ભક્ત ઉપર કૃપા કરે છે. અને કોણ કોણ આવ્યું છે? કહે છે, પર્વતો નારદો ધોમ્યો ભગવાન બાદરાયણ, બૃહદશ્વ ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુત, વસિષ્ઠ ઇન્દ્ર પ્રમત્રિતો ગ્રીત સમદો અસિતઃ, કક્ષીવાન ગૌતમો અત્રી ચ કૌશિકો અથ સુદર્શન. એટલા નામ આવ્યા, આટલા લોકો આવ્યા. પર્વત મુનિ નારદજીના મિત્ર છે, એટલે બે મિત્રો તો હારે જ હોય જોડીમાં. નારદજી આવ્યા, ધૌમ્ય મુનિ, ભગવાન બાદરાયણ, વ્યાસજી સ્વયં આવ્યા છે, બૃહદશ્વ ભરદ્વાજ, અને સશિષ્યો રેણુકાસુત, પરશુરામજી પોતાના શિષ્યોને લઈને આવ્યા છે, વસિષ્ઠજી આવ્યા છે,
ઇન્દ્રપ્રમદ, ત્રિત મુનિ, ગૃત્સમદ, અસિત મુનિ, કક્ષીવાન, ગૌતમ ઋષિ, અહલ્યાના પતિ ગૌતમ ઋષિ, કૌશિક મુનિ અને ભગવાનનું સુદર્શન ચક્ર સ્વયં ઋષિનું શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત છે સુદર્શન. અને પછી સુતજી કહે છે, અન્ય ચ મુનયો બ્રહ્મન્, એવું નથી આટલા લોકો આવ્યા, અન્ય પણ અનેક અનેક ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે. અને બ્રહ્મરાતા દયો અમલાહ, જે વિશુદ્ધ ચિત્ત વાળા ઋષિઓ છે, શિષ્ય રૂપેતા આ જગમો પોતપોતાના શિષ્યોને લઈને આવ્યા છે. કેમ? કારણ કે એક તો આ બધા પરમ વૈષ્ણવ છે, અને બીજું કે ભીષ્મના મુખેથી જે લાભ યુધિષ્ઠિર મહારાજને મળે છે, બની શકે કે અમે કદાચ અમારા શિષ્યોને ન પણ આપી શકીએ, એટલા માટે શિષ્ય સાથે જ લઈને આવ્યા. તમે સાંભળી લો ડાયરેક્ટ લાઈવ, કદાચ વાયામાં કઈક આમ તેમ થઈ જાય, એ તો લાઈવ કથા સાંભળો. સશિષ્યા અને પિતામહ ભીષ્મએ કહે છે, તાન સમેતાન મહાભાગાન ઉપલભ્ય વસુત્તમ પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિત્ત. પૂજયામાસ, જેટલા લોકો ત્યાં આવ્યા છે એ બધાનું ભીષ્મ પિતામહ સ્વાગત કરે છે. આશ્ચર્ય થાય ને, એ બાણ સૈયા ઉપર પડ્યા છે તો એ સ્વાગત કેવી રીતે કરે છે બધાનું? બાણસૈયાથી કેવી રીતે સ્વાગત થઈ શકે? તો આચાર્યો કહે છે, આંખ નમાવીને પ્રણામ કરે છે. આપણે માનો હોસ્પિટલ જઈને કોઈ બીમાર વ્યક્તિ હોય અને આપણે એને મળીએ, આમ એ તો બીજારો હલવાની અવસ્થામાં ન હોય, આંખથી અભિવાદન કરે. ભાવ હોય ને તો અભિવાદન તો આંખોથી પણ થઈ જાય, બાકી તો હાવ હાજે હારા આંટા મારતા હોય તોય પાણીનું ન પૂછે. એમ આપણને એમ થાય કે વાને ઘરે ખોટા આવી ગયા આપણે, એવું થાય ને. સ્વાગત, ભારત વર્ષ એનું સૂત્ર છે, અતિથિ દેવો ભવ. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે, શત્રુ પણ આવે તો પણ આ દેશ એનું સ્વાગત કરે છે. અતિથિ અને આતિથ્ય સત્કાર, આ બહુ મહત્વપૂર્ણ વિષય છે. કોઈ પણ વ્યક્તિ, માની લો આપણે એને બહુ સુવિધાઓ ના આપી શકતા હોય તો ખાલી પાણી આપી દેવું જોઈએ, અને પાણી ન હોય ને તો કેવલ સારી વાણી, એવો સુંદર પ્રયોગ કરો ને તો એ ખુશ થઈ જાય. અતિથિ ક્યારેય નારાજ થઈને જવો ન જોઈએ. કેમ? અતિથિ નારાજ થઈને ગયો ને તો લક્ષ્મી લેતો જાય હરવાર. અનેક ધર્મ ઉપર, હવે જે ધર્મના જ્ઞાતા છે ભીષ્મ, તો એ સ્વાગત કેમ નહીં કરે? તો એમણે હવે મોઢું તો બોલી શકે છે એટલે પ્રણામથી, શબ્દોથી પણ સ્વાગત કર્યું. આ બધું દેશકાળ સ્થિતિ પ્રમાણે, જેવી આપણી સ્થિતિ હોય એવું સ્વાગત સત્કાર કરવો જોઈએ. બધાનું પૂજન કર્યું અને હવે ભગવાનનું સ્વાગત કરે છે. સુધજી કહે છે, કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયયો પાતવિગ્રહમ. તત્પ્રભાવજ્ઞ ભીષ્મ કેવલ ધર્મને જાણે છે એવું નથી, પણ ધર્મનું જે મૂળ છે, ધર્મના જે પિતા છે ભગવાન, એને પણ એ તત્વથી જાણે છે. કૃષ્ણ તત્વના જ્ઞાતા છે અને જાણે છે. ભગવાન બધાના હૃદયમાં સ્થિત છે, પરમાત્મા રૂપે વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે. અને એટલા માટે કહે છે, હૃદિસ્થમ અર્થાત હૃદયમાં સ્થિત જે પરમાત્મા છે, ભીષ્મએ સુતા સુતા એ હૃદય સ્થિત પરમાત્માની પૂજા કરી. કારણ કે ઊભા થઈને ભગવાનની પૂજા તો કરીએ કેમ નહોતા? એટલે મનથી, ધ્યાનથી,
એને પરમાત્માનું પૂજન કર્યું. હૃદિસ્થમ પૂજયામાસ વિધિવત, અર્થાત જે પ્રમાણે શાસ્ત્રમાં વિધિ બતાવી છે કે આ પ્રમાણે ભગવાનની પૂજા કરવી જોઈએ, એ રીતે ભીષ્મએ હૃદય સ્થિત પરમાત્માનું પૂજન કર્યું છે. અહીંયા ભગવાન માટે એક શબ્દ આવ્યો છે, માયયો પાત વિગ્રહમ. કહે છે ભગવાન પોતાની માયાનો આશ્રય લઈ અને પોતાના શ્રી વિગ્રહને અહીંયા સુધી લઈને આવ્યા છે. ભગવાનના સ્વરૂપને શ્રી વિગ્રહ કહે છે. તો હૃદય સ્થિત ભગવાન, હૃદયમાં હતા જ પરમાત્મા, તો પછી ભીષ્મ પહેલેથી જ્ઞાત પૂજા ન કરી લે ને. પણ જો ભગવાન બંને સ્વરૂપમાં દર્શન આપે છે, એ પોતાની અંદર સ્થિત પરમાત્માને પણ જોઈ શકે છે અને એનું જ મૂળ સ્વરૂપ જે બહાર કૃષ્ણના રૂપમાં છે એ ભગવાનનું પણ સાક્ષાત દર્શન છે. તો માયાના બે અર્થ છે. માયાનો એક અર્થ છે દંભ. દંભ શું છે? જે નથી એ છે એવું કરીને જે બતાવે એ માયા છે, દંભ. આપણામાં કાંઈ લેવાનું હોય નહીં બહુ, છતાં આપણે દેખાડતા હોય હું બહુ મહાન ભક્ત છું, સિનિયર, એવું થાય ને. આપણે એ લેવલના છીએ નહીં આપણને ખબર છે, છતાં બતાવવું પડે કે નહીં બહુ મહાન છીએ. આ દંભ છે. ગીતામાં ભગવાને 16મા અધ્યાયમાં આસુરી વૃત્તિના અમુક લક્ષણો બતાવ્યા છે, એમાં આ દંભ છે. અને ભગવાને સ્પષ્ટ કીધું છે કે આસુરી વૃત્તિ જ્યાં છે ત્યાં ભક્તિ ક્યારેય જાગૃત થાય નહીં. દંભ આપણી ભાષામાં દેખાવ અને શુદ્ધ ગુજરાતીમાં ડબલ રોલ, રોલ કરતા હોય જઈ જે છે નહીં. આ ઉઠવા વાળા શું કરે બતાવે ને, બહુ મોટો વેપારી છે પણ હોય નહીં. આ દંભ છે, બધે જ હાલે અને જ્યાં હાલે ત્યાં નુકસાન કરે, આ એક માયા છે. અને માયામાં દંભ શું કામ કીધું છે? આ જગતમાં સુખ છે નહીં છતાં આપણને દેખાડે છે ને અહીંયા છે જે છે એ બધું. ઘણા કથાકારો કે બિચારા જે છે એ બધું અહીંયા છે, પછી મર્યા પછી કાંઈ નથી. સુખ અહીંયા દેખાય છે, છે નહીં, મૃગ જળ જેવું છે. બહુ ગરમી હોય ને આમ 1 કિલોમીટર દૂરથી આપણા આખા રોડ ઉપર પાણી પાણી છે, નજીક જાવી તો કાંઈ ન હોય. આ જગતનું સ્વરૂપ એવું છે, ભાગવત કહે છે, મૃગ તૃષ્ણા જેને કહે છે, મૃગ જળ જમાન. હવે એ જળ આપણને દેખાય એ સાચું છે ખોટું છે, શું કહેવું તમારું? આપણે 1 કિલોમીટર દૂર હોઈએ અને 1 કિલોમીટર દૂર આપણને જળ દેખાય છે, આ વાત સાચી કે ખોટી? ખોટી કેટલાને લાગે છે? હાથ ઉપર કરો. હાલો, આમ ટેસ્ટિંગ માટેની બહુ સારી સુવિધા છે. અને સાચું કેટલા લોકોને લાગે એ હાથ ઉપર કરો. વળી પાછું થયું હર વખત જેવું, આ હાથ ઉપર નથી કર્યો એનું શું? આ પ્રશ્ન મારો હરેક કથામાં હોય છે. ઈ તો સાચું છે, આપણી આંખે જોયું ને જળ છે એ જોયું કે નહીં? તો આંખે જોયેલું ખોટું? આંખથી જોયું કે જળ છે આપણને દેખાણું, પણ નજીક ગયા ત્યારે ખબર પડી અહીંયા કાંઈ નથી. બસ આવું સુખ છે. આ સુખની પરફેક્ટ વ્યાખ્યા છે. આ જગતમાં એવું દેખાય કે મને આટલું મળી જાય ને પછી હું સુખી, એ સુખ આમ 1 કિલોમીટર દૂર હોય, 1 કિલોમીટર દૂર લખ્યું હોય 1 કરોડ. આપણે ગામડેથી અમદાવાદ આવ્યા, વિચાર 1 કરોડ રૂપિયા થઈ જાય ને પછી આપણે કાંઈ કરવું નથી કે મોજ જ મોજ કરશું. ભગવાનને થયું કે આ હારો માણા વૈરાગી છે, આને કરોડ આપી દો એટલે આનો વહીવટ પૂરો થાય,
આપી દીધા ભગવાન. પછી એ ત્યાં પહોંચ્યો ને તો ખબર પડી કે આગળ 100 કરોડ નું બોર્ડ છે. ઓર સફર કરીને ત્યાં પહોંચ્યો. પછી ગમે મહા મહેનતે 100 પહોંચ્યા ને પછી આગળ ત્યાં 100 જઈને ખબર પડી કે આગળ 1000 નું છે. પછી બોર્ડ તો હતા જ આગળ, પણ આની શું છે, બેટરી પૂરી થઈ ગઈ. આ એવો માર્ગ છે કે તમે સુખ ને પકડવા દોડતા જાવ, તમને એક બેટરી આપવામાં આવી છે 50 વર્ષ 60 વર્ષ. એ રોડ ઉપર એટલા વર્ષ ભાગી શકો, પછી જ્યાં તમારી બેટરી પૂરી, નો ચાર્જ, ડાઉન થાય, એ રિચાર્જેબલ નથી. આ સુખ દેખાય, આપણને એમ લાગે આમ થોડુંક દૂર છે, હમણાં 5 વર્ષમાં છોકરા રાગે પડે ને પછી આપણે ટેન્શન જ નથી. પછી સારું ટેન્શન સાચું ત્યારે શરૂ થાય. કેમ? પછી છોકરા કે આવું તમે અમારે ભેગા નહીં. હા લઈ કે આ તો વિચાર્યું જ નહોતું એ કે આપણે નીકળ્યું નીકળે છે ને. આપણે ટાર્ગેટ લઈ મળે, આટલા વર્ષ વયા જાય ને એટલે હું સુખી, પછી મારે કાંઈ ચિંતા જ નથી, ઉપાધિ જ નથી. ત્યાં પહોંચે ને પછી હાજી ઉપાધિ દેખાય. હા હવે આ ચાલુ થાય છે, આવું સુખનું સ્વરૂપ છે. તોય બધાને એ જ પકડવું છે. આ ગધેડાના ગાજર જેવું છે, ધોબી બિચારો આગળ એક ફૂટ આગળ લટકાવે ગાજર, અને એ ગધેડો વિચારે કે એક દિવસ તો આને પકડીશું આ ગાજર. એમાં દુનિયામાં લોકો આમ પ્રણ લઈને બેઠા, એક દિવસ સક્સેસ થઈને દેખાડી, પણ સક્સેસ છે શું ભાઈ? 100, 500, 1000 કરોડ ખાતામાં આવી ગયા સક્સેસ માનો છો? એ ધીરુભાઈ પાસે હતા, બિચારા વયા ગયા. લ્યો આપણે એવું વિચારે છે પકડી લેશું આપણે સક્સેસ. આમાં દુનિયામાં સક્સેસ જેવું કઈ છે જ નહીં. કોઈ માનતા હોય ને કે અમારો આ ટાર્ગેટ ને ધ્યેય ને, પેલા મોટિવેશનલ સ્પીકરો ગોલ સેટ કરી લ્યો જિંદગીમાં, ગોલ તો અમારો એ તો 100 કરોડ નો, પણ ત્યાં પહોંચાવવું જોઈએ ને ભાઈ. હે આવે આ બધી કેવલ મનને મનાવવાની વાતો છે. જે ભાગ્યમાં છે એ મળે છે, અને નથી એ ગાજર ન મળે તો ન જ મળે. અને ગધેડા રોજ નો થયું, ધોબીને ઘરેથી નીકળે, નદીએ પોગે ને ગધેડો વિચારે કે રિટર્નમાં પકડી લઈશે, વળી પાછો રિટર્ન ઘરે આવે તો મળે, કાલ વાત કે પાછી ફરીથી. આ ક્રમ વર્ષો વયા ગયા પણ ગધેડાને ગાજર મળ્યું નહીં. એમ આપણા દાદાને હતું કે હું સુખી થઈ જાઉં, ન થયા, વયા ગયા. પિતાજીએ વિચાર્યું કે અમે સુખી થઈ જાઉં, એ ઉગલી ગયા. હવે આપણે એ ધંધે લાગ્યા. પેઢીઓ વહી ગઈ સુખને ગોતતા ગોતતા, હજી કોઈને મળ્યું? કોઈના પૂર્વજ એમ કહીને ગયા મન મળી ગયું સુખ? કોઈને દાદા કહીને ગયા હોય કયો ભાઈ સુખ મળ્યું છે કોઈને? પરદાન નથી મળ્યું. તોય આપણે એમાં ને એમાં જ લાગ્યા છીએ. ઝાંઝવાના જળ આ મૃગ જળ જેવું છે, જેટલું એને પકડવા નજીક જાવ ને એટલું એ હું કામ દૂર જાય છે. ખબર છે જેવી રીતે એ જળ દેખાય છે પણ છે નહીં, એમ સુખ આ જગતમાં દેખાય છે પણ એ અહીં ક્યાંય છે નહીં. એટલે ગીતામાં ભગવાનને કહેવું પડ્યું દુઃખાલયમ અશાશ્વતમ. અર્જુન આયા મટીરિયલ જ દુઃખ છે ને, ત્યાં સુખ શોધો મળે કેવી રીતે? જ્યાં જે વસ્તુ છે જ નહીં ત્યાં મળે કેવી રીતે? એકવાર અકબરે બિરબલને કીધું, ચાર મૂર્ખ્યા ગોતતો આવી ને, હવે રાજા વાજાને વાંદરા ક્યારે હું કામ આપે કઈ નક્કી નહીં. બિરબલને કીધું ચાર મૂર્ખ ગોતતો આવ્યું તું. એ બિરબલ નીકળ્યો. આ વાર્તા તો બહુ મોટી છે, આપણે કામની વાત છે એ જોવાની. એક વ્યક્તિ એ સમયમાં સ્ટ્રીટ લાઈટ નહોતી, ફાનસ લટકાવતા, તો એ ફાનસ નીચે અજવાળામાં ક્યાંક શોધતો હતો. બિરબલે જઈને કીધું ભાઈ શું ખોવાણું છે? તો કે રિયલ ડાયમંડની સોનાની વીટી છે, પડી ગઈ છે, એ ગોતું છું. બિરબલને થયું મદદ કરવી જોઈએ આની, એ ગોતવા માંડ્યું. મારે 1.5 કલાક થઈને પછી બિરબલે પૂછ્યું કે આમ એક્ઝેક્ટ પડી હતી ક્યાં? કારણ કે આપણે ટ્રાય કરી ન મળી હોય પછી પૂછવું પડે ને, ઇન્ક્વાયરી પડી હતી ક્યાં? તો કે ઓલપા ખૂણા અંધારું છે ને આઈ ગયા.
તો એ કે આય કેમ ગોતતા કે આય અંજવાળું છે એટલે. તો જે જ્યાં પડ્યું છે એ ન્યા મળશે ને. ગીતામાં ભગવાન કરોડો લોકોની વચ્ચે કહે છે અર્જુન સુખ અહીંયા નથી, એ ક્યાં છે? એ મારા ધામમાં છે. અહીંયા એ છે જ નહીં તો પછી ગોતો મળશે? એ છે જ નહીં. તો એક પ્રશ્ન થાય કે તો સુખ લાગે છે કેમ આપણને અહીંયા, કે આ દુનિયામાં સુખ છે? એ એટલે લાગે છે કારણ કે દુઃખ ઉપર કોઈ કે છે ને સુખનું પાટિયું મારી દીધું છે, સુખમ લખીને વહી ગયો કે બધાને એમ છે કે અહીં છે. એટલે કીધું ને પેઢીઓ વહી ગઈ આ સુખને શોધતા શોધતા, પણ એ મળ્યું. અને હજી આવવાવાળી પેઢીઓ વહી જશે છતાં મળશે. અને તમે આ રોટી કપડા મકાન ને સુખ નહીં માની લેતા હો પાછા, એ સુખ છે એ નહીં, એ તો બધા પાસે છે. સુખ ઈ નથી, સુખ ઈ છે જે એકવાર આવે પછી જાય નહીં. અલ્ટિમેટ આનંદ જેને કહે છે, અનલિમિટેડ આનંદ, એ ભગવાનના ધામમાં છે. અહીંયા સુખ નહીં, કારણ કે એક મહિનો બિલ ન ભરો ને તો કનેક્શન કટ થઈ જાય, એ સુખ ન કહેવાય. બિલ જ ન આવવું જોઈએ, એ સુખ છે. સખત પ્રયાસ કર્યા પછી તે અહીં હાથમાં કઈ લાગતું. અને માનો કે કઈક ધન સંપત્તિ સુખ નામ આવું મળી પણ ગયું આપણને, તો આને ભગવાનની કૃપા માનવી જોઈએ. મળી ગયું છે તો આને છોડવું પણ પડશે. જે આવી ગયું એને હારે જ નહીં લઈ જાય, કઈ એ છૂટી જાય છે. એટલા માટે દંભ જે છે આ દુનિયામાં એ પૂરેપૂરો માયાનો ખેલ છે. અને આમાંથી જે બચી ગયા એ જીવનના તત્વને જાણે છે અને એને પછી ક્યાંય આસક્તિ લાગતી. તમે જો આખી આખી પૃથ્વીના રાજા પણ ભજન કરવા માટે એ પૃથ્વીને છોડી અને જંગલમાં વયા જાય, પછી ધન પ્રત્યે ક્યાંય આસક્તિ ન હોય. અને આજે ઊંધું થઈ ગયું આ દંભમાં, કેમ બધું છોડીને સાધુ થયો હોય એ વળી પાછો પૈસામાં હલવાય. આ મંદિરોની દશા જોઈ રહ્યા છો ને, ન્યા ગયા પછી હક નથી બોલો, ન્યાય એટલી માથા ગોળ તો લાગતું આ શાંતિ મળે ક્યાં આવી કે, તો કે શાંતિ હાટું મંદિર બનાવ્યા, તો કે ન્યા ન્યા એ ક્યાં સાધુને શાંતિ નથી કે, તો આપણને કેવી રીતે શાંતિ આપે? અસલી સુખ ભગવાનના ચરણોમાં છે. મેં આપણે પહેલાં એક્ઝામ્પલ આવ્યું ને કે માયાની જાળથી બચવું હોય તો ભગવાનના ચરણની નિકટ રહેવું પડે છે. અને માયાનો બીજો અર્થ છે કૃપા. તો અહીંયા જે શબ્દ આવે છે માયેયો પાત વિગ્રહમ, એનો અર્થ છે ભગવાન પિતામહ ભીષ્મ ઉપર કૃપા કરી અને પોતાના વિગ્રહને અહીંયા લાવ્યા છે. યુધિષ્ઠિર મહારાજના અજ્ઞાનને દૂર કરવાના બાને ભગવાન અહીંયા આવ્યા છે. અજ્ઞાન તો ગમે ને, હવે હસ્તિનાપુરના મહેલમાં કદાચ ભગવાન પ્રવચન કરે તો યુધિષ્ઠિરનું અજ્ઞાન દૂર ન થઈ જાય. અજ્ઞાન તો ચાલુ યુદ્ધમાં પણ દૂર કરી શકે અને કરીને બતાવ્યું ભગવાને. અર્જુનનું અજ્ઞાન યુદ્ધમાં દૂર કર્યું ભગવાને. અને એ જ અર્જુનના મોટા ભાઈ યુધિષ્ઠિરનું ઘરે ન કરી શકે, એ નથી કરી શકે એવું નથી, પણ ભીષ્મ ઉપર કૃપા કરવા માટે ભગવાન યુધિષ્ઠિરને માધ્યમ બનાવી અને પોતાના શ્રી વિગ્રહને અહીંયા પ્રકટ કર્યા. આ કૃપા છે. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે જગતમાં કામ એવું કરો કે તમારે ભગવાનને જોવાની જરૂર ન પડે, ભગવાન સ્વયં તમને જોવા માટે આવે. પિતામહ ભીષ્મ એને જોવા માટે સ્વયં ભગવાન આવ્યા છે. ભગવાનની કૃપાનો અનુભવ કરી અને આગળ ભીષ્મ પોતાના જ્યાં પ્રિય પાંડવો છે એની ઉપર દ્રષ્ટિ કરે છે. પાંચેય પાંડવોને
પોતાની નજીક બેઠેલા જોયા, મસ્તક નીચે ઝૂકેલા હતા. યુધિષ્ઠિર મહારાજ બહુ શોકમાં હતા. પિતામહ ઉપર જે બાણથી પ્રહાર થયા હતા એ યાદ આવી રહ્યું છે. અમે અમારા દાદા ઉપર બાણ ચલાવ્યા છે, એટલે ઊંચું નહોતા જોઈ શકતા, નીચે મુંડી કરીને બેઠા હતા. પિતામહની આ દશા જોઈને પાંડવોને બહુ દુઃખ થઈ ગયું હતું. ભીષ્મ કહે છે, તમે વિનમ્ર છો, મારા પ્રતિ હૃદયમાં પ્રેમ છે. અને ભીષ્મએ જોયું કે પાંડવોનો આ પ્રેમ, ભીષ્મની આંખમાં આંસુ આવી ગયા કે આ પાંડવો આટલો પ્રેમ કરે છે મને. આંસુના કારણે આમ સ્પષ્ટ જોઈ નહોતા એકતા, ખબર ને, આમ આંખ ક્યારેક ભરાઈ જાય તો આમ આમ આંસુ બહાર ન આવે, ખાલી આંખમાં પાણી આવે, ચિત્ર ધૂંધળું થઈ જાય. ભીષ્મની આવી દશા થઈ છે, આંસુ લુછાય એમ નથી, કારણ કે હાથ હાથમાં બાણ લાગ્યા છે. મહાભારતના ટીકાકારો એવું કહે છે કે ભીષ્મના શરીરમાં એક ઇંચ જગ્યા એવી નહોતી જ્યાં બાણ નહોતું લાગ્યું, એટલા બાણ હતા એના આખા શરીરની અંદર. છતાં પણ એની સ્થિતિમાં બહુ સુંદર પ્રવચન કરતા કહે છે, અહો કષ્ટમ અહો ન્યાયમ યદ્યોયમ ધર્મનંદના જીવિતુમ નાર્હથ ક્લિષ્ટમ વિપ્રધર્મા અચ્યુતાશ્રયા. બહુ સુંદર વાત પિતામહ ભીષ્મ કહે છે, હે ધર્મ પુત્રો, પાંચે પાંડવોને ધર્મ પુત્ર સંબોધન આપે છે, કારણ કે ધર્મના આશ્રયમાં છે પાંચે. કહે છે, હે ધર્મ પુત્રો, અહો કષ્ટમ અહો અન્યાયમ, તમને જીવનમાં બહુ દુઃખ મળ્યું છે, તમને બહુ કષ્ટ થયું છે, અન્યાય થયો છે, યુદ્ધ પહેલા પણ અને યુદ્ધ પછી પણ બે સમયમાં દુઃખ છે, અને આટલું કષ્ટ હોવા છતાં તમે જીવતા છો એ બહુ મોટું આશ્ચર્ય છે. તમે જો પાંડવોના જીવનમાં સૌથી પહેલા તો બાળપણમાં પિતાનું મૃત્યુ થઈ ગયું, મહારાજ પાંડુનું મૃત્યુ થયું. પિતામહ ભીષ્મ એને સમજાવીને હસ્તિનાપુર લાવ્યા તો ધૃતરાષ્ટ્રના પુત્રોએ મારી નાખવાની યોજના બનાવી. એ ચાહતા તક પાંચે પાંડવોનું મૃત્યુ થઈ જાય તો અમારું રાજ્ય જે છે એ નિષ્કંટક રહે, પછી બેના રાજ્ય અલગ થયા તો લાક્ષાગ્રહમાં બાળી નાખી અને મારવાનો પ્રયાસ. અને આ ઝઘડો વધતા વધતા અંતે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું, અને યુદ્ધમાં વિજય તો થયા પણ પોતાના સ્વજનોને ખોઈ દીધા. અને હજી સુધી પાંડવોના હૃદયમાં દુઃખ વ્યાપ્ત છે, દુઃખી છે. છતાં માણસ જીવિત કેમ રહી શકે, કારણ કે પાંડવોના દુઃખને પિતામહ ભીષ્મએ જોયા છે. એટલે કહે છે કે તમે જીવિત છો એ બહુ મોટું આશ્ચર્ય છે, પણ એનું કારણ કહે છે, વિપ્ર ધર્મ અચ્યુત આશ્રય, તમે બ્રાહ્મણ ધર્મ અને અચ્યુત આશ્રય, અચ્યુત માને ભગવાન, ભગવાનના આશ્રયમાં રહ્યા છો. આટલું કષ્ટ હોવા છતાં તમને કઈ થયું નથી તો હે યુધિષ્ઠિર, તારે શોક કરવાની જરૂર નથી. આટલા દુઃખ આવ્યા ત્યારે તને કોઈ ચિંતા ન થઈ, કેમ? કારણ કે તમને ખબર હતી તમે કોના આશ્રયમાં છો, કૃષ્ણના આશ્રયમાં છો. અને બ્રાહ્મણો દ્વારા સ્થિત એ ધર્મ જે છે એ ધર્મના આશ્રયમાં રહ્યા છો, તમે અધર્મ ક્યારેય કર્યો નથી. અને એટલા માટે તમારે હવે શા માટે ચિંતા થઈ રહી છે? હવે તો બધું ઠીક થઈ ગયું છે, હવે તો તમે રાજા બન્યા છો, હવે ચિંતાનો કોઈ વિષય નથી. અને બીજું કહે છે
સંસ્થિતે અતિરથે પાંડો પૃથા બાલ પ્રજા વધુ યશમત કૃતે બહુન ક્લેશાન પ્રાપ્તા તોકવતી મહુ. બહુ સુંદર વાત ભીષ્મ કહે છે કે જ્યાં સુધી મારી પુત્ર વધુનો સવાલ છે દ્રૌપદીજીના વિષયમાં અને કુંતીના વિષયમાં, બંને વાત અહીંયા પિતામહ ભીષ્મ કહે છે કે મારી જે પુત્ર વધુ છે અર્થાત કુંતી, કુંતીએ જીવનમાં બહુ દુઃખ જોયું છે. યુવાન વયમાં વિધવા થવું પડ્યું, બાળકો નાના હતા, રાજ પરિવાર દ્વારા જે બધા ષડયંત્રો થયા, કોઈનો સહારો નહોતો એને, અને આટલું દુઃખ ઉઠાવ્યું. હવે આવી જે સ્ત્રી હોય જેના પતિનું મૃત્યુ થયું છે, જેના બાળકો નાના હોય, તો એને એક જ આશ્રય હોય કે બાળકો મોટા થઈ જશે ને પછી મારે કોઈ દુઃખ નહીં રહે, આવું વિચારીને જીવી લે. પણ અહીંયા ભીષ્મ કહે છે તમે મોટા થયા, રાજા બન્યા, છતાં પણ તમારે સુખ આવ્યું નથી, સુખ મળ્યું નથી તમને. પણ કહે છે યુધિષ્ઠિર આનું કારણ તું નથી. ભીષ્મ સમજાવે છે કે તને એવું લાગે છે કે કષ્ટ તારા જીવનમાં છે, તો તારી કરતા તારી માતાના જીવનમાં કષ્ટ વધારે છે. તારે તો ચાર ભાઈઓનો આશ્રય છે, પત્ની છે, ભગવાન કૃષ્ણ છે, કુંતીને કોઈ સહારો નથી, તો એણે એટલું દુઃખ ઉઠાવ્યું છે, તો તને શું લાગે તારા કારણે તારી માતાને દુઃખ આવ્યું છે? નહીં. અને આ વાસ્તવિકતા છે. આ જગતમાં કોઈના જીવનમાં દુઃખ છે એ દુઃખ કોઈ અન્ય જીવના કારણે નથી, એ દુઃખનું એકમાત્ર કારણ એ વ્યક્તિ પોતે છે. આપણા જીવનમાં કોઈ દુઃખ આવે ને, ભલે કોઈ વ્યક્તિના માધ્યમથી આવતું હોય, આપણે દોષ બીજાને આપતા હોય, પણ એ દુઃખનું કારણ કેવળ આપણા કર્મ છે, બીજું કાંઈ નથી. આપણું કર્મ જ આપણા દુઃખના રૂપમાં આપણી સામે ઉપસ્થિત થાય. આપણને એમ થાય કે નહીં મારો ભાઈ બહુ નાલાયક છે, પણ એ જ હું કામ મળ્યો તને ભાઈ? આ દુનિયામાં કેટલાય હારા ભાઈ હતા, તું ન્યા નો આવ્યો ને અહીંયા જ કેમ આવ્યા? કર્મ, ભાઈના રૂપમાં એ કર્મ આવ્યું છે. ઘણા કહેતા હોય અમારે તો બહુ ભજન કરવું, પણ બાપા નથી માળા કરવા દેતા, માદા એ જ બાપા હું કામ મળ્યો ભાઈ? તો કઈક તો કારણ રહ્યું છે ને એની પાછળ. આપણે કે અમારું પરિવાર નથી માનતું, આ ભાઈ ઈ પરિવારમાં જ આપણો જન્મ શા માટે થયો છે? આપણું કર્મ, આપણા પ્રત્યેક દુઃખ માટે કેવળ પૂર્વમાં કરેલા આપણા કર્મ જવાબદાર છે, દુઃખનું અન્ય કોઈ કારણ નથી. પણ યુધિષ્ઠિર મહારાજના જીવનમાં કર્મને કારણ નહીં માની શકાય. સાક્ષાત કૃષ્ણ જેની હારે હોય એનું કર્મ શું હોય? આપણા જીવનમાં તકલીફ આવે તો આપણે કહી દઈએ ભાઈ મારું જ કર્મ છે ને મારે ભોગવવાનું છે, પણ યુધિષ્ઠિરની સાથે તો સાક્ષાત ઈશ્વર છે, તો આના માટે તો કર્મ કારણ નથી દુઃખનો. મહારાણી કુંતી, હવે જેનો ભત્રીજો ભગવાન છે, એના જીવનમાં કોઈ દુઃખ આવે તો આ કર્મથી છે? નથી. ભીષ્મ એ સમજાવી રહ્યા છે, અને એ સમજાવતા કહે છે સર્વમ કાલકૃતમ મન્યે ભવતા જયદ પ્રિયમ સપાલો યદ્વશે લોકો વાયોરી વઘનાવલી. એક સુંદર ઉદાહરણ આપતા ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર સામાન્ય જીવ માટે એના દુઃખનું કારણ એનું કર્મ છે, તમારા માટે એ નથી. તો કારણ જે છે એ કારણની ચર્ચા આ શ્લોકમાં કરે છે. કારણ કોણ છે? કારણ છે કાળ, સમય. મહાભારતમાં પેલા આવે ને મેં સમય હું, આ બધાનો મૂળ આ છે કાળ. કાળ દ્વારા બધું કરવામાં આવે છે. કે છે
જેવી રીતે વાદળ જે છે એ વાયુને આધીન છે, આકાશમાં વાદળને રહેવું કે નહીં એ કોણ નક્કી કરે? વાયુ. એ વાદળ નહીં નક્કી કરે. ચાલો ભાઈ, આપણે અહીંયા અમદાવાદ ઉપર ઊભું રહેવું છે ઘડીક, તો અટકી જાય નહીં. વાયુ યદિ ચાહે છે કે આને દૂર લઈ જવું છે તો એ લઈ જશે. એવી રીતે કાળના પ્રભાવથી તમારું જે કાંઈ અપ્રિય થયું છે એ આ કાળના કારણે છે. અને આચાર્યગણ કહે છે, પાંડવોના જીવનમાં વિપત્તિ કર્મથી નહીં ભગવાનની ઈચ્છાથી આવી છે. બે પ્રકારના લોકો આ સંસારમાં છે, એક ભગવાનના ભક્ત છે અને એક અભક્ત લોકો છે. અભક્તના જીવનમાં જે કાંઈ બને છે એ કર્મના કારણે છે, અને ભક્તના જીવનમાં કાંઈ થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી છે. પાંડવો ભગવાનના શુદ્ધ ભક્ત છે અને એના જીવનમાં જે કાંઈ બન્યું છે એ કેવલ કૃષ્ણની ઈચ્છા છે. અહીંયા કર્મ કોઈ કારણભૂત નથી. અને ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર, જો કર્મ જ આ દુઃખનું કારણ હોય તો બતાવો આ સંસારમાં તમારાથી શ્રેષ્ઠ ઉજ્જવળ કર્મ કોનું છે? આ જગત પાંડવોથી શ્રેષ્ઠ કર્મ કોણે કર્યા છે આ જગતમાં? જેની સાથે ભગવાન રહેવા માટે પોતાનો પરિવાર છોડી દેતા હોય. હવે આનથી સારું કર્મ બીજા કોનું હોય? એટલે હે યુધિષ્ઠિર, કર્મ તો તમારા દુઃખનું કારણ છે જ નહીં, જે છે એ ભગવાનની ઈચ્છા છે, જેને કાળ કહેવામાં આવે છે. યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી વૃકોદર કૃષ્ણો ગાંડિવમ ચાપમ સુહ્યત કૃષ્ણ તતો વિપત્. ધર્મરાજ યુધિષ્ઠિર સાક્ષાત જ્યાં રાજા હોય, ગદાધારી ભીમ જેનો સહાયક હોય, ગાંડીવધારી અર્જુન જેના ભાઈ છે એ તો બધું ઠીક, પણ જેના શુભ ચિંતક ભગવાન કૃષ્ણ હોય એને ત્યાં વિપત્તિ દરવાજો ઠપકારે ખરી? વિપત્તિ આવતા 100 વાર વિચાર કરે છે. પણ ભીષ્મ કે જે પુણ્યાત્મા હોય ને એના જીવનમાં સુખ જ સુખ હોય. યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ છે, જીવનમાં અસત્ય ક્યારેય નથી બોલ્યું. એક વાર બોલ્યા હતા એ પણ કૃષ્ણની ઈચ્છાથી. ભાઈ રથ અડી ગયો જમીનને, બધો પ્રસંગ છે મહાભારતમાં. એક ફૂટ અદ્ધર ચાલતો હતો રથ જમીનથી સત્યના કારણે, પણ પોતાનું સત્ય બચાવવાનો શોખ થયો યુધિષ્ઠિર મહારાજ ને. ભગવાને કીધું કહી દે અશ્વત્થામા હતા, યુધિષ્ઠિરે કીધું આમાં મારું સત્ય જશે. અને એટલે વાહેથી પાછો શ્લોક પૂરો કર્યો, નરોવા કુંજરોવા, તરત નીચે રથ. એ ન બોલ્યા હોત તો એનું સત્ય ટકે કેમ? આ જગતમાં જે કૃષ્ણ બોલે ને એ જ સત્ય છે. આપણે નક્કી કરીને કે આ સત્ય, ઘણા કે અમે તો સત્યના પક્ષમાં જ રહેવા વાળા, પણ સત્ય છે એ કોણ નક્કી કરશે ભાઈ? કૃષ્ણ જે નક્કી કરે ને એ જ સત્ય છે. કૃષ્ણએ કીધું કે અશ્વત્થામાં અણાયો છે તો અણાયો છે. કેમ? ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ, કૃષ્ણના મુખેથી જે નીકળે ને એ જ આ સંસારમાં ધર્મ છે. બાકી આપણે ગમે એને ધર્મ માનતા હોય ને, પણ જો એ ભગવાનથી વિપરીત છે તો એ બધું જ અધર્મ છે. કૃષ્ણ માટે બોલેલું ખોટું તે ધર્મ છે. અને ગમે એટલો મોટો સત્યવાદી વ્યક્તિ હોય, પણ જો એ સત્ય ભગવાન માટે ન હોય તો એ સત્ય તે અસત્ય છે. એનાથી મોટું અસત્ય બીજું કોઈ નથી. ઘણીવાર ભક્તોને એવું થાય, ક્યારેક કથામાં જ આવું હોય ને, માનો કે સુરતથી અહીં કોઈને આવવું હોય કથામાંથી, શેઠને કહી દે ઘરે છે ને બાપા બહુ બીમાર છે, વયા જાય એમ છે, હવે 3 દિન રજા જોહે, હવે એમ કહીને અહીં કથામાં આવ્યા હોય. આ ખોટું ખોટું નથી. પદ્મપુરાણમાં આનું પ્રમાણ છે. જે અસત્યની અંદર અથવા જે અસત્ય કૃષ્ણ માટે બોલાયું છે એ અસત્ય પણ ધર્મ છે, પદ્મપુરાણ કહે છે. અને આ જગતનું કોઈ પણ સત્ય યદિ જો એ કૃષ્ણ માટે નથી તો એ સત્ય પણ અસત્ય છે, અધર્મ છે. એટલે ધર્મ અને અધર્મનો નિર્ણય કરતી વખતે આ સિદ્ધાંતનો વિચાર કરવો જરૂરી છે.
સત્ય શું છે? કૃષ્ણ જે બોલે એ ધર્મ છે. શરીરના બળમાં જવો, ભીમનો જ્યારે જન્મ થયો ને, મહારાણી કુંતીના હાથમાં હતા ભીમ, એક સિંહે ત્રાળ પાડી જોરથી, ભીમ છટકી ગયા હાથમાંથી અને એક પથ્થરની શિલા ઉપર પડ્યા. કુંતી મહારાણી એમ કે એક પુત્ર ગયો આજ, પણ જઈને જોયું ને તે એ શિલા ગઈ, એનો ભૂગો થઈ ગયો. આ ભગવત કૃપા છે. પણ એ કૃપાની અનુભૂતિ થઈ જાય ને પછી વ્યક્તિને દુઃખ ન લાગે જીવનમાં. સુખ કે દુઃખ ત્યાં સુધી જ્યાં સુધી મન આ વાતને સમજતું નથી. ઘણીવાર લોકો એમ કરે, મહેતા નરસિંહના જીવનમાં કેટલું દુઃખ આવ્યું, હવે એને દુઃખ હતું કે નહીં આપણે નક્કી કર્યું છે. એ દુઃખી હતા, પણ એને જ જઈને પૂછો ભાઈ તમારે દુઃખ છે કે નથી. નરસિંહ મહેતાને જો દુઃખ હોત તો માળા મૂકીને ધંધો ન કરે, પેટ યુદ્ધ હતી. નાગર બ્રાહ્મણ હતા ને, 700 નાગર બ્રાહ્મણ હતા જૂનાગઢમાં, તો એ ધંધે લાગી જાત. અને એના ભાઈની ઈચ્છા હતી તે કા ધંધો કરે. હવે એને ભક્તિમાં જો મજા ન આવતી હોત, એને આનંદ ન આવતો હોત, તો એ માળા મૂકીને ધંધે ન લાગે. અને આપણે નક્કી કરી લીધું, મહેતાને તો બહુ દુઃખ આવ્યું, દુઃખ આપણે છે, એને કઈ નહોતું. કારણ કે મીરાબાઈના જીવનમાં બહુ દુઃખ, પણ મીરાને દુઃખ હોત તો ભક્તિ મૂકી ન રાજરાણી બની જાત. એને ભક્તિના સુખનો અનુભવ થયો છે, અને એટલા માટે આ સંસારનું દુઃખ જે છે એને પ્રભાવિત કરતું નથી. આપણને કરે કેમ? કારણ કે આપણે ભક્તિનું સુખ હજી ચિત્તમાં સ્પર્શ નથી થયું. આમ આપણે ઘણું બધું કરીએ છીએ, માનીએ છીએ, પણ એ સુખ જ્યાં સુધી ચિત્તને ટચ ન થાય ને ત્યાં સુધી સંસાર છૂટે નહીં. એટલે આ સંસારમાં વૈરાગ્ય લાવવા માટે ભજનનું સુખ અનુભવવું જરૂરી છે. અને આ સુખ જેને મળી જાય ને એને પછી સંસાર અરે કાંઈ લેવા દેવા હોતી, ભલે પછી મીરાનો મહેલ હોય કે મહેતા નરસિંહની પેઢી હોય, એ બધું પછી ફાલતું લાગવા માંડે. કેમ? કારણ કે એને હવે ભગવાનનું ચરણામૃત, હરિ કથામૃત જેને મળી ગયું છે, એ પછી ફાલતું સંસારમાં શું કામ પડે ભાઈ? અને પડે તો સમજી લેવું કે હજી પાકો નથી, ભગત હજી પાકો નથી થયો. એમ ગાંડીવ જેનું શસ્ત્ર છે એવા અર્જુન, દુનિયાના સામાન્ય યોદ્ધાઓ એક હાથથી બાણ ચલાવે, અર્જુન બે હાથથી બાણ ચલાવી શકે, એટલે એનું એક નામ છે સવ્યસાચી. બે હાથથી શસ્ત્ર ચલાવી શકે, અને આખા મહાભારતના યુદ્ધમાં એકય બાણ લાગ્યો નથી એને. આવો યોદ્ધા. અને ચોથું કહે છે સ્વયં ભગવાન. હવે સાક્ષાત ભગવાન જેની પાસે હોય, સંજયે નિર્ણય આપી દીધો, યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં યોગેશ્વર ભગવાન કૃષ્ણ છે, શ્રી વિજય ધૃતિ તમામ ઐશ્વર્ય ન્યા નિવાસ કરે છે. અને પિતામહ ભીષ્મ કે તોય વિપત્તિ આવી તમારા જીવનમાં, આટલું છે યુધિષ્ઠિર મહારાજ પાસે, છતાં એના જીવનમાં વિપત્તિ. તો સાંભળ યુધિષ્ઠિર, આ વિપત્તિ કાળના કારણે છે, ભગવાનની ઈચ્છાથી છે. તો એક પ્રશ્ન થાય, તો શું કાળ જે છે એ ભગવાનથી ઉપર છે? ભગવાન તો આની હારે છે અને કાળ આ પાંડવોને દુઃખ આપે છે, તો શું કૃષ્ણ કરતા કાળ ઉપર છે? પિતામહ ભીષ્મ કહે છે નહીં નહીં, કાળ ભગવાનથી ઉપર નથી. તો કહે છે નહીં યસ્ય કરહિચિદ રાજન ઉમાન વેદ વિદિત સતમ યદ્વિ જિજ્ઞાસયા યુક્તા મુહ્યંતિ કવયોપિ. એ રાજન, કૃષ્ણની જે યોજના છે, કૃષ્ણનું જે પ્લાનિંગ છે, એ આજ સુધી આ સંસારમાં કોઈ જાણી શક્યું નથી. એનો અર્થ એ છે કે કૃષ્ણ જે છે ને એ કાળના પણ કાળ છે. કાળ ભગવાનથી ઉપર નથી, સર્વોચ્ચ સર્વોપરી ભગવાન છે, પણ એ ભગવાનની યોજનાને કોઈ જાણતું નથી. તો યુધિષ્ઠિર મહારાજ માની લે એવું કે ભલે કોઈ ન જાણતું હોય, પણ આપણે ટ્રાય તો કરવી જોઈએ ને જાણવાની કે ભગવાનના મનમાં શું હાલે, એની યોજના શું છે.
આ વિપત્તિ ભગવાનને મોકલી છે તો શું કામ મોકલી છે? કૃષ્ણનું શું પ્લાનિંગ છે આની પાછળ? ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર રહેવા દે, જાણો કેમ આને કોઈ જાણી શકતું નથી અને આને જાણવાની ટ્રાય પણ કરવી જોઈએ નહીં, કારણ કે જેણે જેણે કરી છે એ બધા ભ્રમિત થઈ ગયા. દાંડ કાળ, હવે કાળને જાણવાની કોઈ ટ્રાય કરે શું થશે? ખુદ કાળનો કોળિયો બની જશે. તો આપણે ગાય છે બહુ ને, કોણ જાણી શકે કાળને, ખબર છે ન જાણી શકતા, તો ભાઈ માથાકૂટ મૂકીને માળા કરો ને ભાઈ, નથી જાણવાના એને, એને તો ભાઈ ટ્રાય શું કામ કરવી છે ભાઈ, જે એને કીધું છે એ કરો. તો પિતામહ ભીષ્મ એ જ કહે છે, યુધિષ્ઠિર તું આ જાણવાનું રહેવા દે, એ કૃષ્ણ જે કહે છે ને એ કરવા મે. તો કૃષ્ણ શું કહે છે? મનમના ભવ મદ ભક્તો મધ્યાજી માં નમસ્કુરુ. આ લાઈન ગીતામાં બે વાર રિપીટ કરી છે ભગવાન. હે અર્જુન, મન મના, તારું મન મને આપી દે, મદ ભક્ત તું મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર, બીજું તારે કઈ કરવાની જરૂર નથી, આ કૃષ્ણ કહે છે. એટલે યુધિષ્ઠિર તમે એનું ભજન કરો, એની આજ્ઞાનું પાલન કરો, એ શું છે અને શું કરવા માંગે છે એ જાણવાનું રહેવા દો, નહીતર યુધિષ્ઠિર તારા આવા અનેક જન્મો વ્યા જાહે ને તો એ કૃષ્ણની યોજનાને તું સમજવાનો નથી અને નહીં એ પકડમાં આવે, એટલે એ ટ્રાય રહેવા દે. ભગવાન પોતાના જે પ્રિય ભક્તો હોય એની સાથે ક્યારેક એવી સ્થિતિ ઉત્પન્ન કરે કે ભગત વિચારમાં પડી જાય ક્યારેક ક્યારેક, કે આ ભગવાન મારી હામું જોતા જ નથી કાંઈ. ક્યારેક ભક્તો કહી દે, અમે આટલી માળા કરવી, એટલી એકાદશી કરી, નિર્જળા કરી, પણ આ ભગવાન આપણું કઈ જોતા જ નથી, કે હા મેં મારા જીવનમાંથી દુઃખ જવાનું નામ લેતું નથી. ભક્ત કન્ફ્યુઝ થઈ જાય ક્યારેક અને વિચાર કરવા માંડે કે આ ભગવાન દુઃખ મોકલે શું કામ. પ્રભુપાદ સમજાવે છે, ભગવાન જ્યારે પોતાના ભક્તને કોઈ દુઃખ આપે, કોઈ વિપત્તિ મોકલે, એ પણ ભક્તના હિત માટે છે. કેવી રીતે હિત છે? માનો કે નાનો બાળક હોય, એ બાળકને ગુમડું થયું હોય અને એની માતા એને લઈને ડોક્ટર પાસે જાય અને ડોક્ટર એમ કે ગુમડું તો હું સારું કરી દવાનો ઈલાજ કરી દઉં, તમે એક કામ કરો, તમારા છોકરાના બે પગને હાથ પકડી રાખો અને હલવા ન દેતા. એટલે બાળક છે ને ખુશ થઈ જાય, હાશ ડોક્ટર આગો રહે, ગમે એમ તો માં તો માં છે ને, એટલે એ મને કાંઈ નહીં થવા દે, એને ભરોસો હોય. અને ઓલો ડોક્ટર જેવો ઓલું ગુમડું કાઢવાડે, આમ એક ગુમડાને કહેવાય ને પકડી લે રૂથી એકદમ આમ ચીમટો ભરે, અને ઓલા બાળકને એટલી પીડા થાય, ક્યારેક તો બાળકને થઈ જાય કે આ માં છે કોણ છે એ, હે મને આટલું દુખે છે, આ ડોક્ટર આટલું દુખાવે છે, છતાં આ માં છોડતી, ઘરે તો બહુ પ્રેમ કરતી હતી અને દવાખાનામાંનો બધો પ્રેમ શૂન્ય થઈ ગયો. બાળકને ગમે એટલી પીડા થાય, ગમે એટલું રડે, પણ એ માતા બાળકને છોડતી નથી. શું કામ નથી છોડતી? કારણ કે એ માતા બાળકનું હિત ચાહે છે. એ બાળકને નથી ખબર કે અત્યારે મને જે પીડા થઈ રહી છે એ પીડા મને ભવિષ્યમાં ફરીથી ક્યારેય ન થાય, એટલે આ માતા દુઃખ આપી રહી છે. એ માતા એમાં સહાય નથી કરતી, પણ માતા કોનો પક્ષ લે છે? ડોક્ટરનો પક્ષ લે છે. એમ ભગવાન પોતાના ભક્તને દુઃખ આપે તો એમાં જેમ બાળકનું હિત ચાહે છે માતા, એમ ભગવાન પોતાના ભક્તોનું હિત ચાહે છે. જે સામાન્ય લોકો છે ને એને આ સમજવું બહુ મુશ્કેલ છે, એ આ વાત નહીં પકડમાં જ નહીં આવે એને, કે રૂ ભગવાન પોતાના પોતાના ભક્તોને દુઃખી શું કામ કરે છે? વાસ્તવમાં એ દુઃખ નથી, સુખ છે. એટલા માટે હે રાજન, કૃષ્ણ જે કહે છે એ કરો. પૂછ્યું યુધિષ્ઠિર મહારાજને પિતામહ ભીષ્મે, કૃષ્ણએ શું કીધું છે તમને? તો કે મને રાજ્ય કરવાનું કીધું, કરો. એણે કીધું છે ને રાજા બનો, તો બની જા રાજા. કેમ? તું ગમે ત્યાં જાયશ, ગમે એનું ટ્યુશન લઈશ,
રાજા યદી કૃષ્ણ તને બનાવવા ચાહે છે તો તારે બનવું જ પડશે. કેમ? કારણ કે એની ઈચ્છા આગળ કોઈની ઈચ્છા ચાલવાની, એની ઈચ્છા છે કે તારે રાજા બનવાનું છે, બનવાનું છે. હવે તું મારી પાસે આવ્યો કે મારાથી કોઈ મોટા મુનિઓ પાસે જઈશ, તો નિર્ણય તો એ જ આવશે કે તારે રાજા બનવાનો છે. કેમ? કારણ કે તને જે ઉપદેશ દેવાવાળા મહાત્માઓ છે ને, એની અંદર રહીતે ઉપદેશ ઊભો કોણ કરે છે? આ કૃષ્ણ કરે છે. અને તને બધા એ જ પ્રવચન આપશે કે તારે રાજા બનવું જોઈએ. એટલે તું આ બધું જે રાઉન્ડ લગાવે છો ને, એ રાઉન્ડ બંધ કરી દે. એ જે કહે છે એ કરો. અને કૃષ્ણના ચરિત્રમાં એ જ, કૃષ્ણ જે કહે ને એ કરાય. એ કરે એ ક્યારે કરાય? એણે ભગવદ્ ગીતામાં જે કીધું એ કરવાનું છે, પણ એણે જે કર્યું છે મહાભારતમાં એ ક્યારે કરાય? વંશ નીકળી જાય એમ નામ ક્યારેક. એ તો પાંડવોને લડાવવાથી બરાબર, ભાઈ આપણે બંદૂકો લઈને ભાઈઓ ભાઈઓ હામા હામી આવી જાય મેળ પડે? ના ના, ભગવાન તે કૌરવ પાંડવ ભાઈઓ જ હતા ને, એ આપણે બંદૂકો ક્યાં હોય કે હામા મેળ પડે નહીં. જે કહે છે એને કીધું મારા ભક્ત બનો એ કરવાનું છે. અને યુધિષ્ઠિર ઓલરેડી ભક્ત છે, તો પોતાના ભક્તોથી ભગવાન કંઈક સેવા લેવા ચાહે છે. યુધિષ્ઠિરને રાજા બનાવી સમાજની અંદર સુખ અને શાંતિની સ્થાપના, ધર્મની સ્થાપના, આ ભગવાનનો મૂળ ઉદ્દેશ હતો. યુધિષ્ઠિર ધર્મનો અંશ છે, અને ધર્મ જ્યારે રાજસિંહાસન ઉપર આવે ત્યારે સમાજ જે છે ને એ સુખી થાય. એટલા માટે ભગવાન યુધિષ્ઠિરને રાજા બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે કે આ જો રાજા બનશે ને તો એવું રાજ્ય સ્થાપિત થશે કે જ્યાં અધર્મનો ક્યારેય પગ પેસારો થશે નહીં. તો ધર્મ સંસ્થાપનાર થાય જે માટે ભગવાન અહીંયા આવ્યા છે એ કાર્ય યુધિષ્ઠિર મહારાજના માધ્યમથી કરી રહ્યા છે. એટલા માટે ભીષ્મ કહે છે, હે નાથ, આ સમયે પ્રજા અનાથ છે. તમે રાજા બનશો તો એને એક સહારો મળશે, પ્રજાનું પાલન કરવા વાળું કોઈ નથી આ સમયે. એટલા માટે કૃષ્ણની આજ્ઞા પ્રમાણે તમે પ્રજાનું પાલન કરો, ભરત વંશની આ પરંપરાને સંભાળો, અને પિતામહ ભીષ્મ એટલે કે મારી પણ એ જ આજ્ઞા છે, કૃષ્ણની ઈચ્છા અનુસાર રાજ્ય કરો. હવે યુધિષ્ઠિર મહારાજના મનમાં એક પ્રશ્ન થયો કે દાદા, તમે કહો છો કે કૃષ્ણની ઈચ્છા પ્રમાણે હાલવાનું, તો આ કૃષ્ણમાં એવું છે શું ઈ કે એમ જ બધાને કરવું પડે છે? એ તમારા મામાનો દીકરો છે, તો એની ઈચ્છા પ્રમાણે અમારે શું કામ હાલવું? છે તો અમારો ભાઈ જ ને, ઉંમરમાં મારથી નાનો છે, શા માટે? તો કહે છે ભીષ્મ, કાળ કોઈ અલગ નથી. આ કાળ જે છે ને એ કૃષ્ણની ઈચ્છા જ કાળ છે, અને એટલા માટે તમારે એનું માનવું પડે. યુધિષ્ઠિર, તું માને છો ને, આ તારા મામાનો દીકરો છે, તને ખબર છે આ કોણ છે? એ તો ભગવાનના સ્વરૂપને પ્રકાશિત કરતા ભીષ્મ કહે છે, એશવે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ કુમાર, મોહયન માયયા લોકમ ગુઢ ચરતિ વૃષ્ણિષો. કહે છે, હે મહારાજ, આદ્યો સાક્ષાત નારાયણ, આ તમારા ભાઈ છે એ વાત સાચી છે, પણ આદિ નારાયણ ભગવાન યા કૃષ્ણ છે. કારણોદક્ષાયી વૈકુંઠપતિ નારાયણ જે છે એ આ જ છે જેનો તમારી સાથે સંબંધ છે. છુપાવેશમાં વૃષ્ણિવંશી બનીને ફરી રહ્યા છે. અહીંયાથી પિતામહ ભીષ્મ કૃષ્ણ તત્વ ઉપર પ્રવચન શરૂ કરે છે. તત્વતઃ કૃષ્ણ કોણ છે એનું રહસ્ય એ હજારો હજારો લોકોની વચ્ચે પિતામહ ભીષ્મ પ્રગટ કરી રહ્યા છે. એકથી એક મહાન લોકો ત્યાં ઊભા છે, અને એની વચ્ચે ભીષ્મ કહે છે કે આદિ નારાયણ ભગવાન છે, પણ એ હજારો લાખો ઋષિઓમાંથી એક પણ ઋષિએ વિરોધ ન કર્યો, નહીં નહીં, કૃષ્ણ ભગવાન નથી તો અમે જેને કહેશું એ ભગવાન છે.
બોલો, જે વેદ જાણે છે, પુરાણ જાણે છે, શાસ્ત્ર જાણે છે, એ બધા માને છે કે આ કૃષ્ણ ઈશ્વર છે, પરમ તત્વ છે. પણ દુર્ભાગ્ય જેવો કળિયુગમાં આપણે એમ કીધું હોય ને વ્યાસપીઠ ઉપર, કૃષ્ણ ભગવાન છે, લ્યો એને માને એટલે એને મોટા કરી દે. તારે પાછું કે કથામાંથી નીકળે ને પછી એ આ બધા જે કે આપણે જેને માનતા હોય ને એને જ માને. હવે અમે કૃષ્ણને શું કામ માનીએ છીએ ભાઈ? ઇસ્કોનમાં છીએ એટલે માનીએ છીએ કે પ્રભુપાદજીએ કીધું છે કૃષ્ણને માનવાના એટલે માનીએ છીએ? શાસ્ત્ર કહે છે કે જે અંતિમ સત્તા છે સર્વ કારણ કારણમ, ઈ કોણ છે? કૃષ્ણ છે. ભીષ્મનો આટલો ડિટેલ પરિચય, આ ભૂમિકા શું કામ આપણે લીધી ખબર છે? ભીષ્મ એવું તત્વ છે જેને સાંભળવા મહાન મહાન ઋષિઓ આવ્યા છે. નારદજી જેને સાંભળતા હોય જેના પ્રવચનને, હવે વિચારો ઈ વ્યક્તિત્વ કેટલું મહાન છે. અને ઈ વ્યક્તિ કહે છે કૃષ્ણ ભગવાન છે, આનાથી પરે કોઈ તત્વ નથી. આ સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. બ્રહ્માજી કહે છે પરમ ઈશ્વર જે છે એ કૃષ્ણ છે, અને બાકી જે કઈ અવતારો છે એ બધા કૃષ્ણથી આવે છે. આ બ્રહ્માજીનું કહેવું છે. તો હવે વિચાર આપણે એ કરવાનો છે કે બ્રહ્માજીની વાત ઉપર ભરોસો મૂકવો કે નહીં. તમે શું કહો છો, બ્રહ્માજીની વાત મનાય કે ન મનાય? માનવી જોઈએ તો કૃષ્ણ ભક્તિ કરશો? હે, કે હજી જ્યાં આપણું હાઠીકું ખ્યુતેલું જ્ઞા જ હાલવાનું છે. હે, બ્રહ્માજીની વાત છે, આપણી નથી. પ્રથમ જીવ છે. અને બ્રહ્માજીને માથા કેટલા છે ઓળખો છો? બ્રહ્માને ઓળખો? હા, તો વાંધો નહીં. ચાર માથા છે. મગજ કેટલા? આઠ. એક માથામાં બે હોય ને નાનું ને મોટું. જેના હૃદયમાં ભગવાને સ્વયં વેદ પ્રગટ કર્યા છે એ વ્યક્તિનો નિર્ણય છે કે પરમ ઈશ્વર જે છે એ કૃષ્ણ છે. અને માનો એને પૂછવામાં આવે કે ભાઈ તમે કોનું ભજન કરો છો, એ બ્રહ્માજીની વાત છે. બ્રહ્મ સંહિતા એક આખી સ્તુતિ છે એની. હરેક શ્લોકના અંતમાં એ બ્રહ્મા શું કહે છે? ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. એ જે ગોવિંદ છે, કૃષ્ણનું ઓરિજિનલ નામ છે, એના જે બર્થ સર્ટિફિકેટમાં છે એ કયું નામ છે? ગોવિંદ. કૃષ્ણ તો સર્વાકર્ષક છે ભગવાન, એટલે એને કૃષ્ણ કહેવામાં આવે. એનું મૂળ નામ છે ગોવિંદ. ગોવિંદમ આદિ પુરુષમ, એ આદિ પુરુષ ભગવાન ગોવિંદ જે છે, તમ અહમ ભજામી, બ્રહ્માજી કહે છે હું એનું ભજન કરું છું. બ્રહ્માજી ગોવિંદનું કરે અને આપણે કેટલાય બાબામાં હલવાણા છે ને કેટલાય દેવીઓમાં ને દેવતાઓમાં ત્યાં ક્યાં ક્યાં બુદ્ધિ ગઈ છે ખબર જ નથી. આપણે બે મગજ હે ને, એમાં અમારો એક પ્રભુજી છે, બે મગજ છે મનુષ્યને ને એમાં એક બન્યો હોય પાછો. એ નિર્ણય કરે ભગવાન કોણ છે. ભગવાન કોણ છે નિર્ણય તમારે નથી કરવાનો ને મારે નથી કરવાનો. આ નિર્ણય જેણે ભગવાનની પ્રાપ્તિ કરી છે, જેણે ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, જેણે ભગવાનને પોતાની સામે લાઈવ જોયા છે, એવા લોકોનો શું નિર્ણય છે એના ઉપર આધારિત છે. બ્રહ્માજીએ એ કૃષ્ણને જોયા છે. આ પિતામહ ભીષ્મ એની સામે ઊભા છે કૃષ્ણ, અને એ બોલી રહ્યા છે આ વાત. અને સુતજી જે ભાગવતના એક વક્તા છે, મૂળ વક્તા એમાં નામ છે, કારણ કે સુખદેવજી પછીની કથા સુતજીએ કરી છે નૈમિષારણ્યમ. અને સુતજી ભાગવતમાં ભગવાનના અવતાર તત્વનું વર્ણન કરતા 24 અવતારોનું વર્ણન કર્યું. અને 24 અવતારનું વર્ણન કર્યા પછી કહે છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં.
હે શૌનકાદિ ઋષિઓ, આ 24 અવતારોનું જે મેં વર્ણન કર્યું છે, એ બધા અવતારોનું જે મૂળ છે એ કોણ છે? કૃષ્ણ છે. ઘણા આપણે અહીંયા એક રીતે રામ અને કૃષ્ણમાં મોટું કોણ? ગુજરાતમાં ગમેને પૂછી લેવાની છૂટ તમને, રામ જ મોટા નીકળે. કેમ? નું કારણ તમે પૂછો, ભાઈ રામ કેમ મોટા? તકે ઈ પહેલા આવ્યા એટલે, ઈ પહેલા આવ્યા છે એટલે રામ મોટા, અને કૃષ્ણ પછી આવ્યા એટલે ઈ નાના. એટલે આ લોકોને એમ જ છે કે આપણા એક એક વાર જ આવે છે. હવે એક વાર રામ આવી ગયા એટલે ઈ મોટા આવે, બસ એની પછી આગળ કઈ નથી. હરેક ત્રેતામાં ભગવાન રામ આવે છે, હરેક દ્વાપરમાં કૃષ્ણ આવે છે. અને ભાગવત કહે છે, પહેલો સ્કંદ ત્રીજો અધ્યાય 28 નંબર શ્લોક, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ રામનું પણ મૂળ જે છે ને એ કૃષ્ણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. સુતજીનો શ્લોક છે કે આ 24 અવતાર જે છે એ નીકળ્યા છે ક્યાંથી? કૃષ્ણમાંથી. બધાનું મૂળ એ છે, જેટલા પણ મહાજનો છે. અને પ્રમાણ આપવા બેસે કદાચ સવાર સુધી પ્રમાણ આપું ને તોય પૂરા નહીં થાય. શાસ્ત્ર વેદ થી લઈ અને ગીતા સુધી કોઈ પણ શાસ્ત્ર ઉઠાવી લેવાની છૂટ છે. પરતત્વનો નિર્ણય જ્યાં થયો છે, પરમ તત્વ કોણ છે એ કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી. એટલે એવું નથી કે અમે કૃષ્ણને માનીએ છીએ એટલે હું તમને ફોર્સ કરું છું કૃષ્ણને જ માનો તમે. આ શાસ્ત્ર નિર્ણય છે, સંપ્રદાયનો નિર્ણય નથી, ઇસ્કોનનો નિર્ણય નથી, શાસ્ત્ર કહે છે. અને કૃષ્ણ અને પરતત્વનો નિર્ણય થવાનો હતો ક્યાં? સુંદર પ્રસંગ છે અષ્ટમ સ્કંદની અંદર, ગજેન્દ્રવાળી જે કથા આપણે સાંભળી ને, તો ગજેન્દ્રએ જ્યારે સ્તુતિ કરી ભગવાનની, ત્યારે સ્તુતિ બહુ ધ્યાનથી તમે એનો અનુવાદ ખાલી વાંચજો. ગજેન્દ્ર કહે છે, આ સંસારની અંદર જે પરમ ઈશ્વર હોય એ મારી મદદ કરવા માટે અહીંયા આવે. આકાશમાં શિવજી ઉભા હતા, બ્રહ્માજી હતા, 33 કોટી દેવી દેવતાઓ બધા ઉભા હતા અને બધા જોઈ રહ્યા હતા ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી, બધાએ સાંભળી, પણ મદદ કરવા કોઈ આગળ આવ્યું નહીં. શું કામનો આવ્યા? કારણ કે બધાને ખબર હતી કે પરમ તત્વ આપણે નથી. બધા જોઈ રહ્યા હતા પણ ગજેન્દ્રની હેલ્પ કોઈએ કરી નહીં, કારણ કે ગજેન્દ્રએ કોને બોલાવ્યા હતા? જે પરમ ઈશ્વર હોય એ મારી મદદ કરવા માટે આવે. અને ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, એને પરતત્વનો નિર્ણય કરવા વાળી કથા છે ગજેન્દ્ર મોક્ષ. પરમ ઈશ્વર કોણ છે ગજેન્દ્રએ સિદ્ધ કરી દીધું. બોલો, હાથીના શરીરમાં હતો તોય ખબર પડી ગઈ ઈશ્વર કોણ છે. અને દુર્ભાગ્ય જેવો માણા થયા પછી તે ફાલતુ લોકોને ભગવાન બનાવીને બેઠા છે. સાંઈ બાબાને ભગવાન માને છે લોકો. કયા શાસ્ત્રમાં લખ્યું સાંઈ ભગવાન છે? ભારતના ઇતિહાસનો એક લૂંટારો માણસ, અને એને આ હિન્દુઓએ ભગવાન બનાવી દીધો. દશા તો જુઓ ધર્મની. અને આવા લોકો પાછા આપણને જ્ઞાન આપે. ધર્મ અમને ખબર છે, તમને ખબર હતી ને, એટલે જ આ દશા થઈ છે. ભગવાન કોણ છે એનું નોલેજ નથી, અને આ લોકો ધર્મ શીખવાડે છે, ભક્તિ શીખવાડે છે. પ્રમાણ જરૂરી છે ને, પ્રમાણ શાસ્ત્ર આપે છે. પિતામહ ભીષ્મ કૃષ્ણ તત્વ ઉપર બોલે છે, એટલે કે આ જે કૃષ્ણ અહીંયા ઉભા છે ને આ પરમ ઈશ્વર છે. હે યુધિષ્ઠિર, આમ તો મોટા મોટા તાત્વિક જ્ઞાની હોય ત્યાંનો નિર્ણય નથી કરી એક તો. અને તમે જો આ વાત બોલ્યા ભીષ્મ, એટલા ઋષિ મુનિ ઉભા છે પણ કોઈએ વિરોધ ન કર્યો, પિતામહ ભીષ્મ તમારી વાત ખોટી છે, ઈશ્વર કૃષ્ણ નથી બીજું કોક છે. કોઈ એક પણ ઋષિઓનો વિરોધ નથી. અને કળિયુગનું દુર્ભાગ્ય જો, આજકાલ ઘણા લોકો ગીતા વાંચે છે. હમણાં મેરેથોન ચાલુ થઈ ગયો આપણે કે, હા, હવે અમુક ગીતા વાંચ્યા પછી તે મૂર્ખાઓ સમજતા નથી. ભગવદ્ ગીતા વાંચે એને જેને પૂછ્યું કે ઈશ્વર કોણ છે, તા કે એ તો નિરાકાર છે. ત્યાં ઓલાનો રથ હાંકીને ગયા, એને ગીતા કીધી, આ બધું ગપ સીધું, તો કે ઈ ભગવાન અવ્યક્ત છે, એનું કોઈ રૂપ જ નથી. ભીષ્મ આગળ ગયા, બધું ખોટું છે.
સુખદેવજી બોલી રહ્યા છે આ કથાઓ, નહીં ખોટું છે. કેટલું મોટું દુર્ભાગ્ય, શાસ્ત્ર વાંચ્યા પછી પણ તત્વ નિર્ણય કરી શકાતો નથી. શું કામ? કારણ કે શાસ્ત્રને વાંચવા કરતા સાંભળવાની વધારે જરૂર છે. પ્રભુપાદ લખે છે, આ વૈદિક જ્ઞાન વાંચવાની અપેક્ષાએ સાંભળવાથી વધારે સમજમાં આવે છે. અને એટલે પિતામહ ભીષ્મએ શ્લોક લખીને મોકલ્યા નહીં યુધિષ્ઠિર મહારાજને, ન્યા બોલાવી લીધા, અહીં લાઈવ પ્રવચન કર્યું છે. આ વિધિ છે સાંભળવું, એટલે શાસ્ત્રને શ્રુતિ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ સાંભળવાનો વિષય છે. આ તો કળિયુગમાં વ્યાસજીને ખબર હતી કે આપણા મગજ યાદ રાખીએ કે એમ નથી. બપોર શાક શેનું ખાધું તો એ કદાચ ભૂલાઈ જતું હોય સાંજે આપણને, તો એ કે આને ગીતા ભાગવત ક્યાંથી યાદ રહે છે? એટલે બીજારે લખી દીધું આપણને ગ્રંથના રૂપમાં. અને વાંચી નહીં તે જો આ બુદ્ધિ કામ ન કરતી હોય તો મહાભારતના સૂત્રને અનુસરો, મહાજનો યન ગતસ્ય પંથા. પિતામહ ભીષ્મ મહાજન છે અને જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે આપણે ચાલવું જોઈએ. એણે કૃષ્ણનો પરમેશ્વરના રૂપમાં સ્વીકાર કર્યો છે અને એટલા માટે આપણે પણ એને જ પરમ ભગવાન સ્વીકાર કરવા જોઈએ. હા, આ તમને શાસ્ત્રમાં શું લખ્યું છે એ મેં કીધું, બાકી કોને માનવા નહીં એ તમે સ્વતંત્ર છો, એમાં કઈ બંધન નથી. આ તમારી જાણકારી માટે છે, શાસ્ત્ર આ કહે છે, માનવાનો માનવા એ તમારી ઈચ્છાની વાત છે. આ વાતને સાંભળવું તું, કૃષ્ણ તત્વને સાંભળવા માટે આ બધા ઋષિઓ એ સભામાં આવ્યા છે. શું કામ આવ્યા છે? કારણ કે જે કૃષ્ણને જાણે છે ને એ જ કૃષ્ણના વિષયમાં બોલવાનો અધિકાર રાખે છે. જેને કૃષ્ણના વિષયમાં ખબર નથી, જે કૃષ્ણને તત્વથી નથી જાણતા, એ કૃષ્ણના વિષયમાં શું બોલશે? ક્યારેક ક્યારેક લોકો કહી દે કૃષ્ણ એક મહામાનવ હતા. આ મોટિવેશન સ્પીકર વાળા એ કે ને, કૃષ્ણ એક મહામાનવ હતા. આ બોલવું તે બહુ મોટો અપરાધ છે. ભગવાનને ભગવાન ન કહેવા એ પણ એક અપરાધ છે. અને જે ભગવાન નથી એને ભગવાન બનાવી દેવા એ એનથી મોટો અપરાધ છે. હવે માની લો અહીંયા કોઈ સાંઈને માનવા વાળો વ્યક્તિ હશે તો એ કાલ તો નહીં જ આવે લગભગ કથા. અમારા ભગવાનને કહી દીધું એ ભગવાન નથી, હું માનું છું. નાનો હતો ત્યારથી મારા બાપા માનતા હતા, પણ કઈ ત્રણ પેઢી તમારી મૂર્ખ બની ગયો, અમારે શું કરવું ભાઈ? હે, તમારા દાદાને કદાચ નો નોલેજ હોય ને એને ખોટું પકડી લીધું હોય અને તમે ત્રણ પેઢી નાખ્યા હતો, એમાં શાસ્ત્ર શું કરે? ભીષ્મ પિતામાં શું કરે ભાઈ? હે, એટલે એવું વહેમમાં નહીં રહેવાનું કે આપણે તો પેઢીઓથી હાલ્યું હોય એટલે સાચું જ હોય, કારણ કે આપણા દાદાને કોઈ ઉલ્લુ ન બનાવી ગયા હોય પહેલા, હે, પર દાદાને કોઈક બનાવી ગયું હોય. આવું ઘણું બધું થયું છે, એટલે આપણે શાસ્ત્ર વાંચવાની જરૂર છે અને સાંભળવાની જરૂર છે, સહી ચીજ પકડવા માટે. એટલે આ ભક્તો છે ને ગીતા લઈને તમારા ઘર સુધી આવે છે કે ભાઈ આ ભગવદ્ ગીતા લ્યો, તોય પાછા લ્યો આણે ધંધો ચાલુ કર્યો. હવે ગીતામાં જ કમાઈને કોને બંગલો થવાનો જ ભાઈ? 150 રૂપિયાની ગીતા આવે. હવે એમાં કદાચ માની લો કોઈ તમને 200માં આપે અને 50 રૂપિયા રાખે તો એમાં બંગલા થાય? એ ગીતા અમૂલ્ય જ્ઞાન છે. 150 ખાલી એનું પેપરનું કોસ્ટિંગ તમારી પાસે જ લે છે, હે, પણ એમાં જે લખાણ છે ને એ તમારી જિંદગી બદલાવી શકે એમ છે, જીવન બદલાવી શકે એવું છે. પણ એણ પાસે ધ્યાન જ નથી, 150 લે છે એ કે ગીતાના લે. તે ઓલું રેસ્ટોરન્ટમાં જાત ખાલી એક આઈટમ ઓર્ડર કરો 300 ઉપાડ લે. ન્યા આપણે વાંધો નથી, પણ ગીતાના 150 કેમ લીધા તમે? 150 નહીં, 150 કરોડ આપી દો ને તોય આ જ્ઞાન ન મળે. 150 ની તો વાત જવાય, પણ ઓલા કે એમ ભાગ જ ન હોય એનું કરવું હું. ઘણા ભક્તો કે આમ 10-11 વર્ષ પછી પાછા ભક્ત બને ને પછી યાદ કરે કે હા ઓલા ફાર્મમાં કથા હતી ને હું આવેલો હોય ને પણ સારું ત્યારે કઈ ખબર ન પડી કે પછી સમજાણું 10 વર્ષ વયા ગયા લ્યો સમજવામાં. થાય ને એવું ઘણા કે ઓલા ઇસ્કોન વાળા અમારા ઘરે ગીતા લઈને આવ્યા હતા, ક્યારે લીધી નહીં, પછી પછતાવો થાય. મનુષ્ય જીવન દુર્લભ છે,
અને એમાંય તે સમજી લેવું, આ બધી માથાકૂટમાંથી પરતત્વનો નિર્ણય કરીને એની ભક્તિમાં લાગવું, ઓછા સમયમાં જેટલું થાય ને એટલું અહીંયા પહોંચી જવા જેવું છે. નગર ભગવાન કોણ છે એનો નિર્ણય કરતા કરતા બૂઢા થઈ ગયા ને તો ભજનનો ટાઈમ નહીં રહે પછી. એટલા માટે કૃષ્ણ તત્વને કોઈ જાણે છે, એની પાસેથી કૃષ્ણના વિષયમાં કોઈ શ્રવણ કરે છે, તો એ સહી નિર્ણય ઉપર પહોંચે છે. ભીષ્મ વિરોધ પક્ષમાં લડ્યા છે, છતાં ભગવાન અંત સમયને દર્શન આપવા આવ્યા છે, આવું કેમ? તો એની ચર્ચા આપણે આવતીકાલના સત્રમાં કરશું. બરાબર, હવે આ તમારે જાણવું હોય કે ભાઈ શું કામ ભગવાન આવ્યા ને વિરોધ પક્ષમાં કેમ રહ્યા પિતામાં ભીષ્મ, તો કાલે બપોરે 2 વાગે અહીંયા ઉપસ્થિત થઈ જજો. બરાબર, હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.